જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો તો જલ્દી જલ્દી લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો જેથી તમે જોઈ શકો અમારા વિડિયો સૌથી પહેલાં આદરણીય કલેક્ટર સાહેબ પારિવારિક રીતે પૂર્વ પરિચિત મિત્ર છે અમારે એટલે આદરણીય પણ છે અને આત્મીય પણ છે હું પોરબંદર પહોંચ્યો તો એમને મળવાનો થોડોક મોકો લઈ લીધો મેં થોડીક વાર બેઠા અને પછી અહીં પહોંચ્યા સામતભાઈ હું બેનને પૂછતો હતો સામતભાઈ નૂતનબેનને કે ભાઈ તમે અત્યારે કેમ ચલાવો છો આ તો હવે ભવિષ્યમાં કરશો જે કરશો એ પણ અત્યારે આ બધી દીકરીઓ કેવી રીતે ભણતી હશે તો મને કે અમારે સામતભાઈનો મજબૂત ટેકો છે એને કારણે અત્યારે ચાલે છે આ જેટલું ચાલે છે ને વર્તમાન એટલા માટે ચાલે છે આ તો હવે ભવિષ્યમાં નવી આખું નવનિર્માણ કરશું તો મારા હૃદયપૂર્વકના એના માટે તમને વંદન ઘણા બધા મારા અંગત મિત્રો અહીં બેઠા છે હિતેશભાઈ હિતેશભાઈને કારણે હું નૂતનબેનને મળ્યો નૂતનબેન બાજુમાં બેઠા હતા અમે એક પોરબંદરમાં નાનકડો કાર્યક્રમ કરેલો આમ મોટો હતો પણ અમે અમારી રીતે અમારી મસ્તીમાં કરેલો કાર્યક્રમ હતો એમાં નેશન ફર્સ્ટના કાર્યક્રમની અંદર આવેલા નૂતનબેન અને એમાં અમારે પરિચય થઈ ગયો ત્યારની હજી અમારે મેસેજ વ્યવહાર વાટકી વ્યવહાર જે હોય ને જૂના જમાના મેસેજ વ્યવહાર ચાલુ છે તો ઘણા મિત્રો છે અમારા પ્રજ્ઞેશભાઈ હમણાં તો અહીં દેખાતા હતા હવે પાછા ગાયબ થઈ ગયા મને મળ ખરા હા આમ સાઈડમાં જ હતા રહ્યા પ્રજ્ઞેશભાઈ મારા મમ્મી જ્યારે બહુ બીમાર હતા અને એમના મમ્મી એમણે ગુમાવ્યા અમે ભાઈ માતૃપક્ષે માતૃ સંસ્થામાં જેમ કનેક્ટેડ હોય ને એમ માતાની ગુમાવવાના દુઃખથી કનેક્ટેડ થયા અને સારા મિત્રો થઈ ગયા એ પોતે મોટિવેશનલ સ્પીકર છે રાઇટર છે અને એમણે મને યાદ છે મારી ઘરે આવ્યા હતા મેં કીધું તમે આ રાજકોટ બાજુ શું ભૂલા પડ્યા મને હું પોરબંદર જાઉં છું મેં કીધું તમારે શું પોરબંદર એ તો વડોદરા મળે જ વર્ષોથી અને પાછા જાય તો અમેરિકા જાય એમના પાછા આગળ બધા પરિવારના સભ્યો બધા ત્યાં છે તો મેં કીધું તમે આ પોરબંદર શું નીકળ્યા તો મને કે મારી જૂની સ્કૂલ છે ને એનું નવનિર્માણ કરવાનું છે નવયુગનું અને અમે બધા મિત્રોએ ભેગા થઈને બીડું ઝડપું છે કરશું અને ત્રણ ચાર વર્ષમાં તો કરી જ દીધું કરશું એ ભવિષ્યકાળમાંથી હવે તો ભૂતકાળ થઈ ગયો કરી નાખ્યું તો હું તો પ્રજ્ઞેશભાઈને કહેતો હતો કે ભાઈ તમે બોલજો કે તમે આ કેવી રીતે કર્યું એટલે આ બધા બહેનોને જરાક પ્રેરણા મળે ને કે ના ના થાય એમ છે આ જ ગામમાં આપણી નવયુગ સાથે જ જોડાયેલી એક સંસ્થાનું થાય તો બીજી સંસ્થાનું એ થાય એટલે પ્રજ્ઞેશભાઈએ મને સૌથી પહેલાં બાલુબા સાથે જોડ્યો મને કહે કે ભાઈ એક સરસ કામ છે ને તારે હા પાડવાની છે એટલે હા પાડવાની છે એવું એણે પહેલાં કહી દીધું હતું અને આ કામ જાણ્યા પછી મારી પાસે ના પાડવાની કોઈ મોકો હતો જ નહીં કોઈ જગ્યા હતી જ નહીં કે હું ના પાડી શકું બહુ મને તો આનંદ થાય શિક્ષણ અમે તો ત્રણ પેઢીથી આ જ કામ કર્યું છે શિક્ષણ મારા દાદા સ્કૂલના પ્રિન્સિપાલ હતા મારા પિતાશ્રી અધ્યાપક માતા ગૃહમાં માતા અને મને ઘરે ભણાવ્યો હું તો ઘણી જાહેરમાં કહું છું જે મિત્રો અમારા ઘણા બધા ચાહક મિત્રો અહીંયા બેઠા છે વન બાય વન બધા મળ્યાય ખરા મોટા સાહેબના અંતન બધા પાંચ છ ધવલ ને બધા ચાર પાંચ મિત્રો તો મને એમ આવતો હતો ત્યારે જ મળી ગયા તો બધાને ખબર હશે કે મારી મા એ જમાનામાં અને તમને આનંદ થાય એવી વાત છે કુતિયાણા પાસેનું દેવડા મારું મોસાળ હું તો તમારા બધાને ભાણે જ છું અને એ જમાનામાં મારી મા એક જ વિદ્યાર્થીની વિદ્યાનગરની અંદર કલ્પકભાઈ એક જ આખા ક્લાસમાં છોકરી એક જ બાકી બધા છોકરાઓની એ વલ્લભ વિદ્યાનગર ક્યાં કુતિયાણાનો અને એ જમાનામાં બસો કિલોમીટર જવું હોય તો તમારે આમ મોટો ફેરો ગણાય એ જમાનામાં ફિફ્ટી સિક્સિસના જમાનામાં ત્યારે એકલા ભણ્યા પોતાની આત્મવિશ્વાસથી જ્ઞા ભણવું તો છે ભણ્યા ગૃહમાતા થયા જૂનાગઢ આવ્યા મારા પિતાશ્રી સાથે મુલાકાત થઈ એમના લગ્ન થયા મારો જન્મ થયો એ લોકોએ એવું નક્કી કર્યું કે આપણે જઈને ઘરે ભણાવવો છે એટલે માએ નોકરી છોડી દીધી સરકારી પપ્પાએ એક વ્યક્તિએ તો કમાવાનું ચાલુ રાખવું પડે જીવનમાં એટલે પપ્પાએ નોકરી ચાલુ રાખી એ મારી માએ મને ઘરે ભણાવ્યો પછી દેશ પ્રદેશની વાતો હોય તો પણ ભલે ભારતીય સંસ્કૃતિની કથાઓ હોય તો પણ ભલે મને ઘણા લોકો કે તમે અંગ્રેજી પિક્ચરની એ વાત કરો અને તમે પાછો એમ કે રામ ને કૃષ્ણ શિવને એની વાત કરો બધુંય ક્યાંથી ભેગું થાય એટલે ભેગું મારી માન કારણે ભેગું થાય એણે બધુંય ભેગું કરી દીધું ભણાવતા ભણાવતા કારણ કે મારે સ્કૂલની ચાર દિવાલોની સિવાય ઉમાશંકર જોશી એમ કહેતા સ્નેહલભાઈ ઉમાશંકરભાઈને યાદ કર્યા ઉમાશંકર જોશી એમ કહેતા કે વર્ગની બહાર પણ એક સ્વર્ગ હોય છે એમાં પણ ભણવાનું છે વર્ગની બહારના સ્વર્ગમાં તો એમ ભણતા ભણતા હું મોટો થયો એ વખતે પછી મોટા થયા પછી ખબર પડી અને પછી એ વાત તમે કીધું એમ જાહેરમાં હું કરી ચૂક્યો છું ઘણી વખત કે એમણે આજીવન સોનું ન પહેર્યું કોઈ સોનાનો દાગીના નહીં ચૂંક નહીં વાળી નહીં કાનની બુટી નહીં કશું જ નહીં અને જે ગૃહિણીનું સામાન્ય ગૃહિણીનું આપણું એક બજેટ તો હોય સોના ચાંદીના દાગીનાનું એ ગૃહિણીનું સોનાનું બજેટ એમણે પુસ્તકોની પાછળ નાખ્યું એટલે મારા ઘરમાં બહુ મોટી લાઇબ્રેરી થઈ પુસ્તકો સમાયની એટલી મોટી લાઇબ્રેરી છે પ્રિય બાપુ આજે રાજકોટમાં છે હું અહીં છું પ્રિય મોરારી બાપુ તો હમણાં એમણે અમદાવાદની અંદર એક કાર્યક્રમમાં ગયા હતા ત્યાં યાદ કર્યું કે ભાઈ આ જયની ઘેર ને તો પુસ્તકોની વચ્ચેથી પસાર થઈને પુસ્તકો ઉપર જ બેસવું પડે એવી હાલત થાય એટલા પુસ્તકો હોય ઘરમાં પણ બાપુ બહુ રસથી બેસે દર વખતે આવે ને એમ કે હું ઓલા ખાટલે બેસું પહેલાં પછી બહાર આવું હિચકા ઉપર તો એમણે એ સોનું ભેગું કર્યું એ ગુજરી ગયા ત્યારે એમની નાકની એક પેલી સૌભાગ્યવતી સ્ત્રીને આપણે એક મૂકવું પડે દાગીનો એ મારા મામીએ આપેલી એ સોનું ભેગું કર્યું તો તમારી સામે ભણેલી દીકરી શું કરી શકે એક ભણેલી સ્ત્રી શું કરી શકે એક ભણેલી માતા શું કરી શકે એનું જીવતું જગતું ઉદાહરણ તમારે જોવું હોય તો આ તમારી સામે ઉભું એ કોઈ દેશ ફરી ન શકાય એમની અચાનક જ એમને કેન્સરની બીમારીની અંદર અમે ગુમાવ્યા બહુ ઝડપથી એમનું અવસાન થયું હું તો હજી આમ તાજો તાજો હું શિક્ષણનું જ કામ કરતો હતો કોલેજમાં પ્રિન્સિપાલ જ થયો હતો નવો નવો રાજકોટમાં અને પછી જ મેં છોડી દીધું કામ ચાલુ રાખ્યું છે શિક્ષણનું કોલેજ છોડી દીધી જો આ આપણું શિક્ષણ જ છે ને આપણું લોક શિક્ષણ ચાલુ છે અમારે ઘણા બધા અહીં તો સર્જક મિત્રો બેઠા છે દુર્ગેશભાઈને ને એવા બધા કવિ મિત્રો બેઠા છે તો આપણે સર્જન કાર્ય કરીએ એ પણ એક પ્રકારનું શિક્ષણ જ છે પણ હું આજની તારીખે તમારી સામે એમ કહી શકું કે ભાઈ દીકરીઓને ભણાવવી જરૂરી શું કામ છે એવું બીજા બધા જો કે તો એ તો તમને એમ માને કે ભાઈ ગોખેલો સંદેશ છે ક્યાંકથી કોઈ ફોરવર્ડ કરેલો મેસેજ છે ને બધા એમ કહે છે કે દીકરી ભણાવો પણ ભણેલી દીકરી કેવો સંતાન પેદા કરી શકે ભણેલી દીકરી સંતાનનું કેવું ઘડતર કરી શકે આજે હું ત્રીસ પાંત્રીસ દેશ ફરી શકું તો એ મારી માએ જે ઘડતર કર્યું મારી પાસે બીજું જ કંઈ છે કે હું ફેશનનો મોડલ નથી કંઈ ફિલ્મનો સ્ટાર નથી એ જે ઘડતર થયું એને કારણે લોકો પ્રેમ કરે છે બોલાવે છે વાલ કરે છે સામેથી આમંત્રણ આપે છે સાંભળે છે તો એની પાયામાં એક ભણેલી દીકરી છે અને હું તો ગોંડલ સ્ટેટમાં મોટો થયો એટલે જરા ઘડકથી કહી શકું કે બરા ભગા બાપુએ એ જમાનાની અંદર કન્યા કેળવણી આઝાદીની પહેલાં ફરજિયાત કરી ગોંડલ સ્ટેટમાં મા બાપને દંડ થાય તો દીકરી વન ભણાવે નહીં આપણી પાસે સારા રજવાડાઓ હોય તમે આ રૂપાળીબાની હું વાત સાંભળતો તો આ બાલુબા નામ એમના બાના નામે છે એ વખતે એમણે પોતાની અંગત મૂડીમાંથી એક સ્કૂલ ઊભી કરી કે ભાઈ ના દીકરીઓને ભણાવી અને એ વિદેશ ગયા હતા આપણા બધા મહારાજાઓ અમારે ગોંડલના મહારાજા ભગવતસિંહજીનું આમ જ હતું એ પરદેશ ગયા અને એમણે જોયું તો એમણે એમ નક્કી કર્યું કે જેવું પેરિસ હોય જેવા યુરોપના સિટી હોય એવું આપણે ગોંડલનું પ્લાનિંગ કરવું છે એમણે ટાઉન પ્લાનિંગમાં રસ લીધો કે ભાઈ આવી રીતનું ટાઉન પ્લાનિંગ કરીએ કોઈને બહાર નીકળો તો યુરોપિયન સિટી જેવી ફીલ આવે બેન્ડ સ્ટેન્ડથી શરૂ કરીને સિમેન્ટના રોડ સુધી અહીં રાણા સાહેબ અને રાણીબાઈએ જે રસ લીધો કે ભાઈ એમણે જોયું કે પરદેશમાં તો દીકરીઓ ભણે છે અને આ તો પરદેશમાં આપણે લે આવવું પડ્યું આપણે એ સમયનું કાળ એવો હતો લાંબા સમયની ભારતમાં ગુલામી આવી એને કારણે ભારત જે મૂળ પોતાની સંસ્કૃતિથી વિખૂટું પડ્યું બાકી સ્ત્રી ભણે એ ભારતીય સંસ્કૃતિ માટે નવી નવાઈની વાત નથી સાહેબ આપણી પાસે એક ઉપનિષદ છે બૃહદ અરણ્ય એક ઉપનિષદ એનું નામ છે બૃહદ અરણ્ય એટલે જંગલ જંગલનું ઉપનિષદ યાજ્ઞવલ્કૈ નામના ઋષિ અને એમના બે પત્ની અને એમાં નાના પત્ની જે છે એ મૈત્રી અને યાજ્ઞવલ્કૈ એમ કહ્યું કે ભાઈ હવે મારો સંસારનો સમય પૂરો થાય છે અને હું વાનપ્રસ્થ વનમાં જાઉં છું એકાંત સાધના કરવા માટે જાઉં છું અને જે કંઈ ગાયો છે આશ્રમ છે જે મિલકત છે એ બધી આ બે પત્નીઓને વેચી દઉં છું અને એમાં મૈત્ર એમ કીધું કે ભાઈ મારા મોટા બહેન જે છે એ ભલે બધું રાખે પણ આપે ગાયો મૂકી દીધી બીજું બધું જે મકાન બધું મૂકી દીધું તે એવું કયું જ્ઞાન છે જે મેળવવા માટે આપ જંગલમાં જાઓ છો એ વધારે મોટી મિલકત કહેવાય મને એમાં ભાગીદાર બનાવો મૈત્રીય ગયા અને મૈત્રીએ યાજ્ઞવલ્ક સાથે જે સંવાદ કર્યો એનું આખું ઉપનિષદ છે આપણા એકસો આઠ ઉપનિષદમાં બૃહદારણ્ય ઉપનિષદ તમે વિચાર કરો એટલે કન્યાઓ ભણે કન્યાઓને જ્ઞાન પ્રાપ્ત થાય એ ભારત માટે શંકરાચાર્ય અને મંડન મિશ્રના સંવાદની વાત જે મિત્રોને ખબર હશે કે શંકરાચાર્ય એક જ વાત પરાજિત થયા એ મંડન મિશ્રના પત્નીથી પરાજિત થયા એમના જીવનકાળમાં કે પતિનું પરાજય વેઠી ન શકે એટલે એમણે કીધું હું હવે દલીલ કરવા માટે આવીશ ભામતી નામનો ગ્રંથ રચનાનો આપણે ત્યાં વાચસ્પતિ અને ભામતી લગ્ન થઈ ગયા ઋષિના અને ઋષિ વ્યાકરણનો ગ્રંથ તૈયાર કરતા હતા અને એક દિવસે આપણા ચોખા હોય ને કંકુ અને ચોખા એ સૌભાગ્યવતી સ્ત્રીનો એ ચોખા પડ્યા ને ઋષિનું આપ ધ્યાન ગયું કે આપ કોણ છો તો કે હું આપની પત્ની છું આપ મને પરણીને લઈ આવ્યા પણ આપ એટલા બધા વ્યસ્ત થઈ ગયા ગ્રંથ રચવામાં ખબર જ નથી કે આપ આપને કે ભાઈ લગ્ન થઈ ગયા છે હું આપની આપ કોચો રાખું છું દીવો સરખો કરી દઉં આપણું ભોજનના ફૂલની વ્યવસ્થા મૂકી દઉં અહીં આપણું ધ્યાન ન ખેંચાય એટલે હું સામે આવતી નથી અને ઋષિ એમ કીધું કે ભાઈ આ તો આપને કારણે મારો ગ્રંથ પૂરો થયો એમ કહેવાય આપે જો આ તપસ્યા ન કરી હોત તો મારે તો લખવાનું હતું પણ આપણી તપસ્યા મારાથી મોટી છે મને સહકાર આપવાની આ ગ્રંથનું નામ જ હું ભામતી રાખું છું ભાસ્કરાચાર્યએ ગણિતનો પહેલો જે ગ્રંથ લખ્યો જે વિશ્વની અંદર ગણિતના જૂનામાં જૂના ગ્રંથમાંનો એક ગણાય છે એનું તમે બધાને કદાચ ભણવામાં જૂની પેઢીના જાય ઘણા વડીલો બેઠા છે અને ભણવામાં આવતું હશે લીલાવતીનું ગણિત લીલાવતી એમના દીકરીનું નામ હતું બાપ દીકરીને ભણાવતો અને દીકરીને ભણાવતા ભણાવતા જે સિદ્ધાંતો એને શોધ્યા એ લીલાવતીનું ગણિતનું તમને હું એટલા માટે બધા નામો આપું છું કે કોઈને એમ લાગે કે આ કન્યા કેળવણી તો ભાઈ પશ્ચિમમાંથી આવેલો કોન્સેપ્ટ છે કે છોકરીઓને ભણાવવી ભારતમાં હતું પણ આપણે કંઈક ખોઈ નાખ્યું એટલે પછી આપણે બીજેથી લઈ આવવું પડે છે મારા જ ઘરમાં માની લો કે સરસ મજાનો છાશનો ગોળો ભરેલો હોય ને ઉનાળામાં ઠંડુ પીવા માટે રાખો હોય અને ફૂટી જાય અને પછી મેળવણ લેવા માટે મારે પાડોશીના ઘરમાં વાટકી લઈને જવું પડે આવી હાલત છે આ ગાર્ગીનું ઉદાહરણ છે ઋગ્વેદ દુનિયાનો સૌથી પ્રાચીન ગ્રંથ અને એમાં લોપામુદ્રા અને અગત્યના સંવાદો છે લોપામુદ્રા અગત્યના પત્ની ઋષિ અગત્યના તો આપણે વિદુષીઓ પેદા કર્યા છે આપણે જ્ઞાનની શક્તિ પેદા કરી છે આખી પૃથ્વી ઉપર આપણે તો ગુજરાતી તરીકે છાતી ગજગજ ફૂટે એવી વાત છે આપણી ફૂલી જવી જોઈએ છાતી કે આખી પૃથ્વી ઉપર સૌથી લાંબો લોંગેસ્ટ રનિંગ સોંગ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ જો થતો હોય તો એ આપણી નવરાત્રિ છે આદ્ય શક્તિની પૂજા માટેનો જે ફેસ્ટિવલ થાય છે નારી શક્તિની પૂજા માટેનો જે તહેવાર છે ભારતનો સૌથી મોટો ઉત્સવ ભારતનો શું વિશ્વમાં ક્યાંય પ્રજ્ઞેશભાઈ તમે દુનિયા ફેર્યા છો ક્યાંય નાઇન ડેઝ એન્ડ નાઇન નાઇટનો કોઈ કાર્નિવલ જોયો ઘણા એવા મિત્રો બેઠા હશે જે જગત ફરીને બેઠા છે રમેશભાઈ પણ આપણી પાસે છે આપણે આ ધ્યાન પહેલાં રાખ્યું છે તમે વિચાર કરો આપણો સૌથી પ્રાચીન ગ્રંથ ભગવદ્ ગીતા જે આધ્યાત્મિક બાબતમાં પ્રાચીનની વાત કરું છું આધ્યાત્મિક ઉપદેશ આપવામાં ભારતનો વારસો તમે કોઈ પણ એક ગ્રંથમાં સમાવીને મૂકવો હોય તો ગીતા તમે લઈ શકો એમાં પણ કૃષ્ણ દસમા અધ્યાય વિભૂતિ યોગની અંદર સ્ત્રીના સાત લક્ષણોની વાત કરે છે કીર્તિ શ્રી મેધા વાક ક્ષમા ધ્રુતિ સ્મૃતિ વિચાર કરો ભગવદ્ ગીતાની અંદર પણ નારીનું સ્થાન છે અપમાન નથી રિજેક્શન નથી દૂર મૂકવામાં નથી આવ્યા રણમેદાનની વચ્ચે ઉભેલા શામળિયા યાદ કરે છે કે સ્ત્રીના કેવા ગુણ હોય સ્ત્રીના શું લક્ષણ હોય તમે વિચાર કરો આપણે આ સંસ્કૃતિના વારસદારો અને આપણે હવે એમ કહેવું પડે કે ભાઈ કન્યા કેળવણી જે છે એ આપણે પરદેશમાંથી શીખવી પડે તો આપણું તો તર્પણ છે આપણી સંસ્કૃતિને તર્પણ છે ભણેલી નારી હોય સ્વયંવર સ્ત્રી પોતાની પસંદગીથી જીવતી હોય પોતાની રીતે પોતાની શરતોએ જીવતી હોય આપણે સીતા અને દ્રૌપદીના પાત્રો જોયા આપણે સત્યકામ જાબાલ માતાના નામે તો ઋષિનું આખું ગોત્ર રચાણું ગૌતમ ઋષિએ સત્યકામને એમ કીધું કે માના નામે કારણ કે માએ બીજું કંઈ શીખવાડ્યું હોય કે ન શીખવાડ્યું હોય પણ સાચું બોલતા તને શીખવાડ્યું છે તમને ખબર હશે આખી કથા બહુ જાણીતી કથા છે એના ઉપરથી તો ફિલ્મ બની ગઈ છે ગણિકા હતા મા અને પુત્રનો જન્મ થયો અને માને મન થયું કે મારે ભણાવવો છે દીકરાને અને ગૌતમ ઋષિના આશ્રમમાં મોકલો અને સાચું બોલતા શીખવાડ્યું હતું છોકરાને છોકરો ભોળા ભાવે બધાની વચ્ચે સાચું બોલી ગયો કે મારી માને ખબર નથી કે મારા પિતાનું નામ શું છે અને બધા ઊભા થઈ ગયા બાકીના લોકો તો કે આવા છોકરાઓને તો કેમ ભણાવાય આ તો ગોત્રવિહીન મૂકો પણ ગૌતમ ઋષિ એમ કહ્યું કે હું ભણાવીશ અને એની ગોત્રનું નામ છે એની માનું નામ જાબાલ જાબાલી એની માનું નામ શું કામ તો કે બધી કેળવણી પૂરી થઈ ગયા પછી શીખવાનું શું હતું કે સાચું બોલવું ને સાચું જીવવું અમે આશ્રમમાં જે નથી કરાવી શકતા એ તો તારી માએ તને ગળથુતિમ કરાવીને શીખ્યું કે સાચું બોલવું ને સાચું જીવવું તારું ગોત્ર તારી માના નામે ઓળખાશે એટલે આપણે ત્યાં લક્ષ્મી નારાયણને સીતારામ એમ બોલાય સ્ત્રીનું સ્થાન પહેલા છે એટલે હું આ ભૂમિકા એટલા માટે બાંધું છું કે પહેલી તો આપણે એ સમજણ ક્લિયર હોવી જોઈએ કે આ પણ એક પ્રકારનો યજ્ઞ છે આ પણ એક પ્રકારની ભક્તિ છે કન્યા કેળવણી માટે આપણે સ્થાન આપીએ આપણો સમાજને પચાસ ટકા હિસ્સો જે છે એ જો પૂરું શિક્ષિત નહીં હોય પૂરો સમજણવાળો નહીં હોય તો ઇમ્બેલેન્સ થવાનું સમાજમાં મુશ્કેલી થવાની આજે બનાવો એવા બને છે લોકો છેતરાઈ જાય ભોળવાઈ જાય નાની નાની વસ્તુમાં આકર્ષાઈ જાય ફ્રોડ થાય ચીટિંગ થાય શું કામ થાય કેળવણીનો અભાવ છે શિક્ષણનો અભાવ છે આપણે ચલાલામાં બહુ સરસ મજાની જગ્યા છે આપા દાનાની જગ્યા અને ત્યાં બાપુ પોતે બહુ સારું કામ કરે છે શિક્ષણનું જ કામ કરે છે પોતે અમેરિકા ભણીને આવ્યા અને જગ્યા સંભાળ્યા પછી પહેલું કામ એમણે એ ધારત તો એમને બી બેસી શકત પણ તો એમણે એમ કીધું કે આપણે એક સારી સ્કૂલ કરીએ અહીં આ વિસ્તારમાં હું ત્યાંય બોલી આવ્યો છું ગઈકાલે જ વલકુ બાપુનો મારા મોબાઈલમાં મેસેજ છે ગઈકાલનો જ બાપુ બહુ પ્રેમ કરે ને ક્યારેક ક્યારેક આવી રીતે નવા નવા કંઈક વિચાર બોકલે એ મેસેજમાં એમ લખેલું છે કે ચોરને ખાતર પાડતા આવડે ને એ એની કેળવણી થઈ એ શીખવું તો પડે ને કેવી રીતે અંધારું થાય ત્યારે જવું આપણા પગલાંના અવાજનો થવા જોઈએ બાકોરું કેમ કરવું દિવાલની અંદર ઘરધણી ઉઠી ન જાય એવી રીતે તિજોરી સુધી કેમ પહોંચવું આ કેળવણી છે એમણે લખ્યું પણ ચોરી કરાય નહીં એ વિદ્યા છે કેળવણી ને વિદ્યામાં ફરક છે મિત્રો હું ઘણી વાર મારા પ્રવચનોમાં ઉદાહરણ આપીને કારણ કે નવી જનરેશનને નવા પ્રકારના ઉદાહરણ આપવા પડે ઘણા બધા કાળા માથાના માનવીઓ બેઠા છે એટલે મારે એને એની સાથે એની ભાષામાં સમજાય એમ ડાયલોગ કરવો પડે ઓસામાબેન લાદેન એન્જિનિયર થયો ભણેલો હતો ને ભણતરનો એનો શું ઉપયોગ કર્યો પ્લેનના ના બોમ્બ બનાવવાના અમેરિકા તમે કોકના ટાવર ઉડાડો તો કોક તમારા ટાવર ઉડાડે અમેરિકા એ ગોથી દસ વર્ષ પછી એ બોટા બાદમાં લાદન ને અને લાદનની લાશ ક્યાં છે એ હજી કોઈને ખબર નથી ક્યાં નાખી દીધી આપણી નજર સામેની વાત છે આ તો એવી એવા યુગની વાત નથી આ બધી તો હમણાં વાત કરતો હોય તો તમને એમ થાય કે ભાઈ આપણો તો જન્મ નહોતો ત્યારે આ તો આપણો જન્મ થઈ ગયા પછીની વાત છે એ જ બે હજાર દસમાં અમેરિકામાંથી એક પિક્ચર આવ્યું મિશન ઇમ્પોસિબલ ફોર ટોમ ક્રૂઝનું જેનો એક ભાગ હમણાં આવવાનો જ નવો અને એનું શૂટિંગ એમણે બુર્જ ખલીફા દુબઈનો ટાવર છે ત્યાં કર્યું જ્યાં આપણે જ્યારે ભારતનો પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી હોય તિરંગાની રોશની કરવામાં આવે છે દુબઈ સાથે તો આપણે બહુ સારા યુએઈ સાથે આપણા બહુ સારા રાજદ્વારી સંબંધો છે એક્સપોર્ટ ઇમ્પોર્ટના બહુ સારા સંબંધો છે મોદી સાહેબ સાથે એમનું અબુધાબીમાં તો સન્માન કરવામાં આવ્યું છે એમને આપણા પ્રાઇમ મિનિસ્ટરનું તમે વિચાર કરો એ શેખે એમ નક્કી કર્યું એ ભણેલા હતા એમણે લાદન કરતા જુદો રસ્તો લીધો એ જ વિસ્તાર એ જ કલ્ચર એમણે એમ કહ્યું કોકનો ટાવર પાડવાને બદલે આપણો ટાવર ઊંચામાં ઊંચો બનાવીએ તો એમને જ અમેરિકાવાળા આવશે એમને દુનિયા વાવા કરશે એમાં બધ દુનિયા આપણી સામે જોશે તો બુર્જ ખલીફા આપણે બધા દુબઈ જાય જોવા જાય દુબઈ નહીં ગયા હોય એને મોબાઈલમાં ફોટા જોઈ લીધા હશે શિક્ષણ એટલે કોઈનો ટાવર પાડ્યા વિના આપણો ટાવર ઊંચામાં ઊંચો કરવાની ઘટના આ શિક્ષણ છે આ એજ્યુકેશન છે આપણે જે ભૂલી જઈએ છીએ કે શિક્ષણ આ શીખવાડે તમને જે બાપુના મેસેજમાં હતો ને કે વિદ્યા એટલે ચોરી કરવાની ટેકનિક છે એ કેળવણી હશે પણ ચોરી કરાય નહીં એ વિદ્યા છે એ જ્ઞાન છે અને એમાંથી મારે તમને આ ભૂમિકામાં લઈ જવાના છે આ એજ્યુકેશનની જરૂર છે આપણે જે સમાચારોની હેડલાઇન જોઈએ છીએ ને એમાં ફિફ્ટી પર્સન્ટ ક્રિમિનલ તમે જોયા હશે કે બધા એજ્યુકેટેડ હોય બાલીઓ કે બળાત્કાર ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન આ મહિલાઓની સંસ્થા છે એટલે હું એ વાત ઉપર ખાસ કહું તો એનો અર્થ એ થયો ને કે માણસ ભયણો ખરો આપણે માર્કશીટને ગુજરાતીમાં કહીએ છીએ ગુણપત્રક હમણાં રિઝલ્ટની સિઝન છે એક બે આવી ગયા એક બે બાકી છે ગુણપત્રક તો ગુણપત્રકમાં આપણે ગુણ એ લખીએ છીએ કે એને ત્રણ કલાકમાં શું યાદ રહી ગયું ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી જે કંઈ ત્રણ કલાકમાં એને શું યાદ રહી ગયું એના ગુણ આપણે આપીએ છીએ પણ એ પિતા તરીકે કેવો છે દીકરા તરીકે કેવો છે ભાઈ તરીકે કેવો છે પતિ તરીકે કેવો છે અથવા તો સ્ત્રી હોય તો દીકરી તરીકે પત્ની તરીકે બહેન તરીકે પુત્રી તરીકે આપ કેવી છે આ કેવા સંબંધોમાં માણસ છે ને એના ગુણ આપણે આપતા નથી ખરી કસોટી તો એ થવાની છે તમે માણસ તરીકે કેવા છો खरु शिक्षा तो ये है अपनी जुना जमाना नी थैंक यू जो आई आई शिक्षित मानस का लक्षण है मैं कहीं कहू नहीं ओए क्या कर रहे भैया रेस्टोरेंट से शाही पनीर ऑर्डर कर रही हूँ घर में रणवीर ब्रांड और रेस्टोरेंट के शाही पनीर से प्यार रेस्टोरेंट का टेस्ट घर में चैलेंज एक्सेप्ट एवरेस्ट का शाही पनीर मसाला रेस्टोरेंट वाला टेस्ट घर पे

દ્રોણ જયારે દ્રુપદ પાસે ગાય માગવા ગયા કે મારા છોકરાને પીવા માટે દૂધ નથી તો દ્રુપદ અપમાન કરીને હું હું તો રાજા છું ભાઈ હવે તમારી ભેગો નથી રહ્યો મારી ઓફિસમાં તમારે પરમિશન વગર નહીં ના પાડી દીધી એ ભેગા ભણેલા હતા આ ભેગા ભણેલા હતા કૃષ્ણ અને સુદામા એનું હસતા હસતા કહું કે દ્રોણાચાર્ય સ્કૂલ અને સાંદીપની સ્કૂલ વચ્ચે ફરક છે પોરબંદરમાં તો ભાઈ શ્રીની ચાંદીપની છે જ આખી બે વચ્ચે ફરક છે દ્રોણાચાર્ય સ્કૂલમાં ભણેલા સામસામા હથિયાર લઈને ભેગા થાય કુરુક્ષેત્રમાં સાંદીપની સ્કૂલવાળા છે ને દ્વારકામાં ભેગા થાય ઈંડોળા ખાટ ઉપર ઝૂલવા માટે ને તને સાંભળે રે મને વિસરે રે ની વાત કરવા માટે ભેગા થાય આ તમે એસોસિએશન બનાવ્યું નૂતનબેન કહેતા હતા કે અમે આખા વિશ્વમાં બધા ગ્રુપ બનાવ્યા હું તો ઘણીવાર કહેતો હું સ્કૂલ કોલેજમાં જાઉં ને ત્યારે હું કહું કે સાથે મળીને હસ્યાઓ ને એવી ક્ષણો પાછળથી યાદ કરો ને તો બહુ રોવું આવે અને સાથે મળીને રોયાઓ ને એવી ક્ષણો પાછળથી યાદ કરો ને તો બહુ હસવું આવે કેવી નાની નાની વાતમાં આપણે રોતા પણ જે હસતા હોય ક્ષણ યાદ કરો ને તો રોવું આવે કે હવે છૂટા પડી ગયા આ એસોસિએશન બનાવે માણસ ભેગા થાય એકબીજા સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરે ઘણા અમારા જેવા અળવિતરા હોય સોશિયલ નેટવર્કમાં આવેલ પચાસ પ્રકારના એસોસિએશનમાં મેમ્બર થઈ જાય મફત છે ને આપણે ક્યાં છે આવા થોડાક તમારે કોડ મોકલી દેવા કે ગુડ મોર્નિંગને બદલે સવારમાં પાંચસો પાંચસો મોકલતા જાજો બાલુબન નામે એટલે ફૂલડા નો મોકલો તો હાલશે સવારમાં તો આપણે છે ને વોટ્સઅપ ખોલીએ હિતેશભાઈ આપણને એમ જ લાગે હરિદ્વારના ઘાટ ઉપર બેઠેલા છે એટલા પવિત્ર પવિત્ર મેસેજો આવેલા આપણે એમ થાય કે કોને મોકલા હશે આટલા બધા એટલે પાછા આખો વાંચીને મારે જેવો પૂરો કરવો રહે તો અધૂરો નીકળે એટલે હું ફોન કરું કે એટલે તમે મેસેજ મો સારો હતો પણ અધૂરો નીકળો તો કે હે તમે વાંચો અમે તો વાંચ્યો જ નથી અમે સીધો ફોરવર્ડ કરી દીધો પરબારું તો આ વાસ્તવિકતા તમને કહું છું કે ભાઈ હવે આવા મેસેજ જે બધા કરતા હોય ને ઘણા મેં કીધું ને ઘણા ગ્રુપની અંદર હોય કે આંટો મારવા માટે એમાં તમારે તો બહેનોનું ગ્રુપ છે એટલે બહુ વાંધો ન આવે મારા ભાઈઓના ગ્રુપમાં તો ઘણા અમે ગુલાબ લઈને ગયા હતા એ હવે કેવા દેખાય છે ડીપીમાં સમાય છે કે નથી સમાતા એ ચેક કરવા માટે પહોંચી ગયા હોય તો આ બધાય પાસેથી ક્યુઆર કોડ રેડી રાખજો અને બધાઈને કહેજો ગુડ મોર્નિંગ ગુડ ઇવનિંગ નહીં કરો તો હાલશે પણ ફૂલ લઈ તો ફૂલની પાખડી આમાં જમા કરાવતા જાજો આ અમારો યજ્ઞ છે અમારો શિક્ષણ યજ્ઞ છે હમણાં પ્રિય મોરારી બાપુ કથા કરતા હતા એ શિક્ષક જ છે લોક શિક્ષક જ છે તો બાપુએ વ્યાખ્યા આપી હતી શિક્ષકની શી એટલે શિસ્ત ક્ષ એટલે ક્ષમતા કેપેસિટી ક એટલે કળાનો કસબ સ્કિલ ત્રણ વસ્તુ ભેગી થાય એટલે શિક્ષક બને અનુશાસન પણ જોઈએ એની સાથે કેપેસિટી ચેક કરવાની વાત પણ જોઈએ આર્ટ ઓફ ટીચિંગ ઇઝ આર્ટ ઓફ વેઇટિંગ હું ઘણી વાર કહેતો હું આજે તમને દેખાઈ આવતીકાલે નવોય તમને પારખતા આવડવું જોઈએ આજે તમે જે જુઓ છો આઈપીએલ નો મેચ છે ગુરુ શિષ્ય સામસામા ટકરાવાના છે આઠ વાગે હાર્દિક પંડ્યા તો જાહેરમાં એવું કહે છે કે ભાઈ ધોનીની જે ટીકા કરે એ તો શેતાન કહેવાય આ ચાર દિવસ પહેલાનું સ્ટેટમેન્ટ છે કે યુ હેવ ટુ બી રિયલ ડેવિલ ટુ હેટ એમ એસ ધોની કારણ કે આ બધા ઘડાયેલા છે ધોનીના હાથ નીચે જ્યારે એન્ટ્રી કરી ત્યારે ધોની ટીપ્સ લઈને અને ધોનીને રસ છે પુત્રાત શિષ્યાત પરાજય એને તો વચ્ચે તમે જોયું હશે કે રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ આપી દીધી હતી કે જો આ કરી શકતો હોય તો આપણે વ્યક્તિ ખસી જવું એમ માનીને હવે સલામત હાથમાં છે એવી જ રીતે એણે વિરાટ કોહલીને કેપ્ટનશીપ જે તે વખતે ભારતીય ટીમની આપી દીધેલી સામે ચાલી તો આ એની ગુણ છે ધોનીનો હવે સામસામા ટકરાશે બે રીતે ફાયદો છે હાર્દિક હારે તોય ફાયદો છે ગુરુના હાથે હારવાનું છે જીતે તો ફાયદો છે ભારતીય ક્રિકેટના ભવિષ્યમાં એક વધારે સારો કેપ્ટન ઘડાશે છે ને એજ્યુકેશન આ છે આર્ટ ઓફ વેઇટિંગ હવે હાર્દિક પંડ્યાએ જ્યારે એન્ટ્રી કરી આપણો ગુજરાતનો છે છે ત્યારે લોકો એમ માનતા છોકરો બહુ લાંબુ નહીં ટકે પાર્ટી કરવા વાળો છે સિન ગયા કરવા વાળો છે કેપ્ટનશીપે મળી ગઈ ઠાકો થઈ ગયો ને પાંચ જણા ને સલાહ દેતો થઈ ગયો આ તમારી નજર સામે છે ને કે ખોટું જ કેતો નથી એક વાત ખોટી કેતો જ પણ પાછી દીધે તો આર્ટ ઓફ વેઇટિંગ હું એટલે કહું છું કે સારા જે એક્સપર્ટ ટીચર હોય ને એને ખ્યાલ આવે કે અત્યારે ભલે તોફાની લાગતા પણ આજથી દસ વર્ષ પછી આનું ભવિષ્ય ઉજ્જવળ છે અંદર સ્પાર્ક છે અંદર ઉર્જા પડેલી છે અંદર ક્ષમતા પડેલી છે કંઈક છે આપણે સાચી દિશામાં વાળશું તો આ ડેવલપ થશે આજે લોકો ટીકા કરે છે આજે માથાકૂટ કરવાવાળા છોકરા કહે છે પણ કાલ ઉઠીને કંઈક નવી વાત કરતા થશે નવા ઉદાહરણ છે આપણી પાસે આપણે ડૉક્ટર છે આઈ કે વીજળીવાળા ભાવનગરમાં રહે છે અને સરસ પુસ્તકો બાળકો માટેના લખે છે તો વીજળીવાળા સાહેબે એમની જે સંસ્મરણોનું પુસ્તક લખ્યું છે એમાં એમના બેન પોતે ભાવનગરનું એના જમાનામાં એમ કહેતા ઝૂપડપટ્ટીવાળું અમારું ફેમ સામાન્ય એકદમ દૂરનું અને મોટાભાગે મુસ્લિમ કુટુંબો બાદ ભણાવવાનું એ જમાનામાં ત્યારે હતું નહીં એટલે છોકરાને ભણાવવા મોકલે નહીં તો એ કહે કે મારા બાપા તો ભણ પણ એમને હતું દીકરા દીકરી બધા ભણે એટલે સ્કૂલે અમને ધક્કા મારીને મોકલતા સ્કૂલે કઈ આવડે નહીં એટલે અમને માર પડે ઘરે પાછા આવીએ એટલે ફરિયાદ આવે સ્કૂલમાંથી કાંઈ ને કાંઈ આવડતું નથી એટલે ઘરે માર પડે એટલે એક અમારા મગજમાં એવી વ્યાખ્યા થઈ ગઈ જો આજે ડોક્ટર અને લેખક બનેલો માણસ જાહેરમાં બહુ લખે છે કે નાનપણમાં અમારા મગજમાં એવી વ્યાખ્યા થઈ ગઈ કે શિક્ષણ એટલે શું હતું કે માર ખાવાનું માર ખાવાનું નામ શિક્ષણ સ્કૂલમાં એ બધા ધોલ મારે અને ઘરે આવો તો ઘરે બધા ધોલ મારે એનું નામ ભણવાનું મેં એમણે પ્રસંગ લખ્યો છે કે અમારે એક બેન આવ્યા ભણાવવા માટે લીલાવતી બેન લીલાવતી બેન મહેતા એમણે નામ સહિત લખ્યું છે આજે તો મોટી ઉંમરના હશે કદાચ આ દુનિયામાં ન પણ હોય પણ એ વખતે તો બેન પણ નવા નવા હતા યુવાન હતા અને કે નવા બેન આવ્યા એટલે આપણે નક્કી કર્યું કે હવે નવા માર નવા હાથે માર ખાવાનું બીજું હોય જે આવી બધા મારતા જ જાય છે આપણને કંઈ આવડતું જ નથી એકડા બગડીએ ને પાડાય નથી આવડતા નવો માર ખાશું એમ હવે આ બેન મારશે એટલે આપણે માર ખાવા માટે રેડી જ હતા કે ભાઈ હમણાં કંઈક પૂછશે નહીં આવડે એટલે હમણાં ધાડ કરતી એક આવશે એ જમાનો જુદો હતો સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમધમ ત્યારે કંઈ ગવર્મેન્ટના નિયમો નહોતા બીજા તો એ કે બેને આવીને ભણાવવાને બદલે એમ કીધું કે જો ભણવાનું આપણે કાલથી ચાલુ કરશું મારો આજે પહેલો દિવસ છે તમે મને નથી ઓળખતા હું તમને નથી ઓળખતી ચાલો તમને બધાને શું આવડે છે એ બધા એક પછી એક રજૂ કરો આજે આપણે આનો ક્લાસ વીજળીવાળા સાહેબ એવું લખે છે કે કાયમ માર ખાવા માટે ભણવા જવા નહીં એ પરિસ્થિતિની વચ્ચે પહેલી વાર કોઈક શિક્ષકે અમને શું આવડે છે મને શું આવડે છે એ પૂછ્યું અત્યાર સુધી તો એને જે પૂછવું એ જ પૂછે રાખતા હતા અમને શું આવડે છે અમને આંબલીને કાતરા કાઢતા આવડતા હતા પણ અમને કંઈક કોઈ પૂછે તો કહીએ ને કે આ કાતરા તોડી આવીએ લ્યો બેન કેતા હોત વડવાઈએ હિંચકા ખાઈ લઈએ તમારા પર જામફળ લઈ આવીએ ઝાડલી ડાળી ઉપરથી તો કોઈક ગીત ગાયું ને કોઈક વાર્તા કીધી આમ કીધું ને તેમ કીધું ને આવી આ આ ક્લાસ બહુ સારો છે આ બેન બહુ મજાના છે આની પાસે રાજી રાજી ગયા તો એ કે મને ઊભો કરી રહ્યો એટલે આપણે તો પહેલેથી રેડી હતા કે આપણને કઈ આવડતું નથી ને તમે ઝટ માર મારો એટલે આ વાર્તા પૂરી થાય બે ફડાકા જે મારવાના હોય એ મારી નાખો આજના કોટાના તો એ કહે કે બેને એવી માથાકૂટ કરવાને બદલે એમ કીધું ભાઈ તને શું આવડે તો કે મને માર ખાતા આવડે છે માર મારો તો આપણે સહન કરી લઈએ માર ખાતા આવડે છે બરાબર તો બેન કહે કે ના ને એવું ના હોય કે તને આનાથી વધારે કંઈક આવડતું હોય જો તને ખબર નહીં હું તને યાદ કરાવું તને આ આવડે તને આ આવડે તને આ આવડે તો એ એક કે મને બોલવાનું કીધું તું એ બી ડી એમ કંઈક ચોથા પાંચમાં અક્ષર અટકી ગયો એટલે બેન કે વાહ જો તને પાંચ તો આવડે છે કાલે આપણે છઠ્ઠાથી શરૂઆત કરશું પહેલી વખતથી કે ઘરે જઈને મને એમ થયું સવારે વહેલા ઉઠીને સ્કૂલે જવું છે ઓલા બેન પાછા પીરિયડ લેવા આવશે ને આપણે છઠ્ઠું બોલવાનું છે એની સામે સાહેબ આવા લોકોએ આ લીલાવતી બેનની કંઈ મૂર્તિ નહીં હોય છાપા મેનો કંઈ પહેલાં પાને ફોટો નથી છપાણો મને તો અરવિજલીવાળા સાહેબની ચોપડીને વાંચી હોત તો ના ન ખબર હોત પણ આવા કેટલા બહેનો અને ભાઈઓ હશે પાયામાં ધરબાઈ ગયેલા કે જેને કારણે આપણે મોટી બોટી સેલિબ્રિટીઓને છાપામાં પહેલાં પાને જોઈએ છીએ જે લોકોએ ઘડ્યા આવા બધાને પોતાનું કર્તવ્ય કોઈકને દિશા બતાવી દીધી કોઈક આખી જુદી દિશામાં જવા વાળી વ્યક્તિને રોકીને કંઈક જુદો આપી દીધો આપણને આ શિક્ષણ છે સાહેબ સ્વામી વિવેકાનંદ એવું કહેતા કે શિક્ષણ એટલે મનુષ્યમાં રહેલા પૂર્ણત્વનું પ્રગટિકરણ મેં વિષય રાખ્યો છે કે ભણતર ખાલી નહીં ઘડતર અને જીવતર એકલા ભણતરથી શું થાય તો આપણે હમણાં ઉદાહરણ આપીને જોયું ઘડતર અને જીવતર બહુ બહુ સીધી સાધી વાત છે સમજવા જેવી વાત છે અમારે પ્રતાપભાઈ ખુમાણ નામના મિત્ર છે પત્રકાર છે એ બાપુના ભક્ત છે પ્રેમી છે કહેતા હોય કે આ વિષય વાંચીને જેને કીધું ભણતર ગણતર ને જીવતર કાર્ડ મૂકી કું ને મેં તો મને કે આ સત્ય પ્રેમ ને કરુણાનો વિષય છે ભણતર એટલે સત્ય ખડતર એટલે પ્રેમ અને જીવતર એટલે કરુણા ત્રણ બાબત શીખી લો બાકીનું બધું આવી ગયું તો કેમ શીખાય કોણ શીખવાડે કેવી રીતે શીખવી અમેરિકામાં થોડાક સમય પહેલા હું હતો અને ત્યાં યુએસએ ટુડે નામનું એક અખબાર આવે છે એમાં મેં એક સ્ટોરી વાંચી ટ્વિટર ઉપર જઈને ચેક કર્યું સાચું જ છે ને હવે ચેક બહુ કરવું પડે બધું છપાઈ જાય બધું ફોરવર્ડ થાય સાચું હોતું નથી સનસનાટીવાળું હોય છે સાચું નથી હોતું ક્રોસ ચેક કર્યા વગર માનવું નહીં સોક્રેટિસ એવું કહેતા કેટલા વર્ષો પહેલાં સોક્રેટિસ ગ્રીસમાં થઈ ગયા એણે એમ કીધું કે ભાઈ તમારી સામે તમારા ભાઈબંધની તમારા સ્વજનની તમારા કોઈ મિત્ર કે સગાની કુથલી કરવા માટે માણસો આવે ને આવે લોકોને આમાં બહુ રસ પડે નિંદા રસ તો ભાઈ શેરડીના રસ કરતાંય મીઠો લાગે કેળીના રસ કરતાય મીઠો લાગે રસ બહુ પડે બધાઈને મેં તમારા ઘરના દરવાજે સ્ટીકર રાખ્યું છે ઓશો રત્નીશનું સબસે બળા રોગ ક્યાં કહેંગે લોક બીજાઓ શું કહેશે એ ચિંતા કરીને રાખશો તો એ બીજાઓ કહેશે એમ જ જીવવું પડશે તમે તમારી દિશામાં આગડ્યો હતો તો સોક્રેટિસ એવું કહેતા કે ભાઈ કોઈ પણ તમારી સામે કોઈ જો શિક્ષિત માણસની જ વાત છે એટલે હું કહું છું શિક્ષણ આપણ છે ઘડતર આપણ છે જીવતરમાં કામ લાગે એવું ભણતર છે આ સોક્રેટીસ પણ ગુરુ હતા એણે પ્લેટોન તૈયાર કર્યા અને પ્લેટો એરિસ્ટોટલે તૈયાર કર્યા અને એરિસ્ટોટલે એલેક્ઝાન્ડરને તૈયાર કર્યો એલેક્ઝાન્ડરથી દુનિયા જીતી ગયો પણ શિક્ષિત અને અશિક્ષિતમાં ફરક શું શાબુદીન ઘોરીને મોહમ્મદ ઘોરીને જયારે પૃથ્વીરાજ ચૌહાણે કીધું કે રાજા બીજા રાજા સાથે કરે એવું વર્તન કરો ત્યારે ઘોરી એમ કીધું હું હવે જીતી ગયો છું હવે હું કંઈ માફી માફી નહીં આપું અને પૃથ્વીરાજ ચૌહાણ પછી આખી દિલ્હી સલ્તનત નો અંત થયો જ્યારે પોરસે એલેક્ઝાન્ડરને કીધું કે એક રાજા બીજા રાજા સાથે કરે એવું વર્તન કરો ત્યારે એ એરિસ્ટોટલનો શિષ્ય હતો સિકંદર સમજી ગયો પોરસ શું કહેવા માગે છે પોરસને રાજ્ય આપીને સિકંદર પાછો ફરી ગયો આટલો ફરક છે તલવાર તમારા હાથમાં હોય પણ વિદ્યા પણ તમારા મગજમાં હોય ને તો આટલો ફરક પડે કે ભાઈ હવે બોલી શકાય એમ નથી એક માણસ ડિગ્નિટીની વાત કરે છે ગ્રેસની વાત કરે છે ખાનદાની વાત કરે છે ત્યાં આપણાથી તલવાર લઈને જવાય નહીં ત્યાં હળવેકથી નીકળી જવાય સોક્રેટીસે એમ કહેલું કે તમને જ્યારે કોઈક નિંદાની કુથલીની આવી બધી કાત કરવા માટે આવે ને ત્યારે તમારે પહેલો સવાલ એમ પૂછવાનો તમને પાકે પાયે ખબર છે કે આ વાત સાચી છે કે સાંભળેલું છે ને જોયેલું છે ને વોટ્સઅપમાં ફોરવર્ડ થયું હતું વિડીયો આવ્યો તો તમને ખબર નથી તમને ખબર છે તમે કંઈક તમે પાક્કું જાણ્યું છે કે સાચું છે એટલે કંઈક કંઈક કે ના ના આવો આપણને કંઈ ખબર નથી આપણે તો સાંભળ્યું છે કે આ ભાઈ આવા છે એમ તો મને આ વાત સાંભળવામાં રસ નથી તમે મારા મિત્ર વિશે મારા સ્વજન વિશે કંઈ વાત કરવા માગતા હો એનાથી એનું ભલું થાય એમ છે એનાથી એને ફાયદો થાય એમ છે તો કે ના ને એને તો ફાયદો જ થાય એમ એ કેવા લલાયક છે એની વાત કરવામાં આવ્યા તો કે તોય મારે સાંભળવી નથી તમે મારા ભાઈબંધની વાત કરવા આવ્યા નહીં એ કેવા એનાથી ભલું ન થતું હોય તો એને સાંભળવું નથી તમે જે વાત કરો છો એનાથી સમાજનું ભલું થાય એમ છે દુનિયાનું ભલું થાય એમ છે પર્યાવરણનું ભલું થાય એમ છે નીતિનું ભલું થાય એમ છે તો કે ના આ તો પર્સનલ લેવલની વાત છે કે આવા માણસ છે તો કે તોય મારે સાંભળવી નથી આટલું આપણે કટિંગ કરી નાખીએ ને એડિટિંગ કરી નાખીએ લાઈફમાંથી તોય ગોટલા વગરની કેરી જેવી મજા આવે જિંદગી જીવવાની કેરી ખાતા હોય કેમ આપણને આમ છાલે ગોટલા આવડો મોટો ગોટલો રાખવાને બદલે હ્યાંય જો ઘર મૂકી દીધો તો કેવી મોજ પડે એવી મોજ પડે આટલું એડિટિંગ કરીએ આ જીવતરનું ઘડતર છે એટલે વિવેકાનંદ કહેતા પૂર્ણત્વ કોઈ લી આવવાનું નથી પ્રગટીકરણ વિવેકાનંદનો શબ્દ છે પ્રકટીકરણ પ્રગટ થાય છે અંદરનું પૂર્ણ તો હોય ને સચિનમાં ક્રિકેટ હોય તો ક્રિકેટ પ્રગટ થાય અમિતાભમાં અભિનય હોય તો અભિનય પ્રગટ થાય ધીરુભાઈમાં બિઝનેસ હોય તો બિઝનેસ પ્રગટ થાય લતા મંગેશકરમાં કંઠ હોય તો કંઠ પ્રગટ થાય લાખાણી સાહેબમાં સિવિલ સર્વિસ હોય તો સિવિલ સર્વિસ પ્રગટ થાય દરેકમાં જે પડેલું હોય એ પ્રગટ થાય શિક્ષણનું કામ એ છે કે પ્રગટ થાય ને એનું વાતાવરણ તમારે આપવાનું બધાને સમાન તકનું વાતાવરણ આપવાનું એટલે પ્રગટ સરખી રીતે થાય બાકી એક જ ગુરુ રમાકાંત આચરકર પાસે ભણેલો એક સચિન થઈને બીજો કાંબલી થાય એવું બને આપણી નજર સામે જ છે એક જ ટીમમાં એક જ ઉંમરે આવેલા બે લોકો એક ગોડ ઓફ ક્રિકેટ તરીકે સફળ થયો ને બીજો ધૂળ ભેગો થઈ ગયો આપણી નજર સામેનો કિસ્સો છે પણ જો એજ્યુકેશન હશે તો ડેવલપમેન્ટ આવશે વાત કરતા આવશે અમિતાભ બચ્ચને કેબીસીમાં એક સૂત્ર આપેલું જ્ઞાની આપકો આપકા હક દિલાતા હૈ અને બીજું એક સરસ સૂત્ર એમણે પોતાના જીવનમાં રાખેલું છે શીખના બંધ તો જીતના બંધ એણે તો ચાલુ જ રાખ્યું જ જો એની યારે કામ કરનારા કેટલા ગુજરી ગયા નવા લોકો આરે કામ કરવાનું શરૂ કર્યું સુરત બળજાત ત્યાં સુધી સરકાર સાથે પિક્ચર કરવાનું ચાલુ કરી દીધા પણ અમિતાભે એક ઇન્ટરવ્યુમાં બહુ સરસ મજાની વાત કહેલી કે અમારે બાબુજીને અમે શીખાયા હતા કેમ શીખવાડ્યું હતું દસમા ધોરણની અંદર એ દહેરાદૂનની સ્કૂલમાં ભણતો હતો ત્યારે ઓથેલો નાટકમાં ભાગ લીધો હતો અને ઓથેલો નાટકમાં ભાગ લીધો ને ગાલપચળિયા નીકળ્યા ત્યારે મિઝલ્સ આપણે જેમ કોરોનાના ચેપમાં કેમ બધા આઘા થઈ જતા હતા અમુક તો હોય જ એવા કે આપણને એમ થાય કે હારું આ સોશિયલ ડિસ્ટન્સિંગના નામે આઘા રહેતો જ સારું છ ફૂટ હું સાઈઠ ફૂટ આધાર રાખવા છે પણ એમ પહેલાં છોકરાને કહી દીધું ભાઈ આ તો ચેપી રોક છે તારે હોસ્ટેલમાં એકલા સૂતા રહેવાનું તારો રોલ બીજા કરશે અને બાપુજીને ખબર પડી કે છોકરો અંબો પડ્યો છે એટલે એટલે સફરજન મોસંબી લઈને થેલી લઈને બાપુજી મળવા ગયા તો કવિ હતા જબ તક ને સફળો નીન ચેન કે ત્યાગો તું સંઘર્ષ કા મેદાન છોડ કે મત ભાગો તું કુછ કિયે ભી નહીં કભી જય કાર નહીં હોતી કોશિશ કરને વાલો કે કભી હાર નહીં હોતી તો ગયા મળવા અને અમિતાભ રડતો હતો પંચોતેર વર્ષની ઉંમર થઈ ને સ્નેહલભાઈ ત્યારે અમિતાભાઈ ઇન્ટરવ્યુ કીધેલું છે સામતભાઈ કે હું રડતો હતો એટલે પપ્પાએ પૂછ્યું પૂછું પેતા શું આવે છે એવી બીમારી થોડી છે હમણાં મટી જશે હાજો થઈ જશે આ તો બે આ રહેવાનું એમાં જો ફ્રૂટ ખાઈને મજા કરવાની તો એ કે મારો રોલ જતો રહ્યો મને મારે મેઇન રોલ નાટકમાં કરવાનો હતો જો તમને તાલીમો નથી સંભળાતી મારા માટે પડવાની હતી બીજા જ પડે છે અત્યારે એટલે બાપે દીકરાને એમ કીધું કે ભાઈ આપણે આપણી ભૂમિકા હીરોની છે એમ માનીને જીવશું ને તો કોકની તો તાળી પડવાની બંધ થઈ જ જાશે કોકની તો આપણી હવા નીકળી જ જશે પણ જે ભૂમિકા જ્યારે આપણને ભજવવાની મળે એ હીરોની છે એમ માનીને જ ભજવી દેશું ને તો તાળીઓ દી બંધ નહીં થાય ઓર બળા સ્ટેજ ઓર જ્યાદા તાલી આવે તમે આપણા કામ કરને કા ચાલુ રાખો જો રોલ મિલે હીરો કહેવાશે ની પાતો અને એવું કહ્યું એને એણે કહ્યું છે કે હું આનંદ પિક્ચરમાં રાજેશ ખન્ના હીરો હતો અને મારો પંદર મિનિટનો રોલ હતો ડૉક્ટર ભાસ્કર તરીકે પણ એ પંદર મિનિટના રોલમાંથી બીજા પિક્ચરમાં ઋષિકેશ મુખર્જીએ અડધો રોલ આપી દીધો નમકરામ રાજેશ ખન્નાની સામે અને બે પિક્ચર કરતાં કરતાં તો જંજીર આવી ગયું સુપરસ્ટાર થઈ જવાનું આજે એ કે બધા એક્ટરો યુવાન આવે છે હું હજી આનંદની જેમ સાઈડ રોલમાં જોઉં છું પણ લોકો મને મોટો બનાવી બનાવીને કા પિક્ચર અમિતાભ કા પિક્ચર એમ કરીને મોટો કરી દે છે તો હું હજી એ બાબુજીની શિખામણ ઉપર ચાલું છું કે જે રોલ જીવનમાં મળે ને એને આપણે હન્ડ્રેડ આપીને હીરોનો બનાવી દેવાનો હીરોનો રોલ મળે એની રાહ નહીં જોવાની આ એજ્યુકેશન છે અને એણે એમ કીધું કે બાપે હિન્દી શીખવાડી ભાષા શીખવાડી સાહિત્યનું જ્ઞાન આપ્યું તો જે દિવસે માથે દેવું થઈ ગયું ને પિક્ચરમાં રોલ મળતા બંધ થઈ ગયા ને તે આ નોલેજ અને કોમ્યુનિકેશન એ કેબીસીમાં મારી ઘર ચલાવી દીધું બોલતા આવડતું હતું ને તો ઘર ચાલી ગયું શિક્ષણ ક્યારે કઈ રીતે તમને એટલે સૂત્ર આપ્યું જ્ઞાન આપકો આપકા હક કયા તબક્કે તમને તમારું ભણતર મદદરૂપ થશે તમે જાણતા નથી વાત કરતો તો એક સમાચાર વોલ્ટર નામનો એક બ્લેક છોકરો બહુ દારૂણ આપણે જેમ અમુક વિસ્તારો ઝુંપડપટ્ટી વાળા અને ગરીબ વિસ્તારો જે હોય ને દરેક શહેરમાં હોય છે આવકની અસમાનતા વાળા એમ અમેરિકામાં એ બ્લેક પીપલ માટેનું હોય છે તેવી ગરીબ પરિસ્થિતિની અંદર બાપ ગુજરી ગયેલો મા દીકરો બે જતા એમાંથી કોઈક ચેરિટીની સ્કૂલની અંદર નૂતનબેનની ભણો છોકરો ડેવલપ થયો અને સારો ગ્રેજ્યુએટ થયો અને દૂરની એક સિટીમાં કંપનીમાં નોકરી મળી કોલ લેટર આવ્યો નોકરીનો અમેરિકામાં ટ્રાન્સપોર્ટેશન આપણા જેવું નથી આપણે ભારત એ બાબતમાં સુખી છે બસ ટ્રેન બધું ઘણું બધું મળે ત્યાં કાર સિવાય તમે જઈ ન શકો કારણ કે શહેરો એટલા દૂર દૂર ફેલાયેલા છે કાર જ જોઈએ કલ્પકભાઈ તો વોલ્ટરે એક ભાડાની કાર લીધી પહેલી દિવસે પહેલો દિવસ નોકરીનો સરસ રીતે વ્યવસ્થિત રીતે હાજર થવાનું હોય ઇમ્પ્રેશન પાડવાની હોય ઓફિસમાં કે છોકરો એકદમ હોશિયારને ભણેલો છે કાર અચાનક અટકી ગઈ હવે ભારતમાં ફાયદો છે આપણે ત્યાં તો ટોલના કે ટોલની ટિકિટ મશીને ફાડવાની હોય તો એક જણો તો અંદર બેઠો હોય એને ટેકો કરવા માટે પાંચ જણા બેઠા હોય આપણો ભાઈબંધ અંદર બેઠો છે એકલો એકલો મુંજાઈ જાય તો ખારી સિંહ કોની ભેગા ખાશો એટલે આપણે માણસો મળી રહે તમે જુઓ એક્સિડન્ટ થાય તો પાંચ જણા વિડીયો ઉતારતા હોય બરાબર લોકો મળી રહે એકાંતમાં ન રહેવું પડે પાડોશ પાડોશના લોકો આંટા મારતા હોય એટલે મુંબઈમાં નવા નવા તારક મહેતાએ મને હસતા હસતા કીધી ઓલી ચાલ ને માળાની સિરીઝ લખતા ને ઊંધા ચશ્માની ચિત્રલેખામાં તો તારકભાઈએ એકવાર કીધું હતું કે ભાઈ પતિ પત્નીના લગ્ન થયા ને લગ્ન થયા તો ગામડેથી પત્નીને લઈને પતિ મુંબઈ કે હવે નિરાંત હવે ઘરમાં આપણે તાજી રસોઈ મળશે આમ છે તેમ છે ખુશ ખુશ થતા બે પછી પતિએ જોયું કે દિવાલ તો બહુ પાતળી છે એકલો રહેતો તો વાંધો નહોતો આવતો પણ હવે કંઈક ઝઘડો બગડો થાય બે જણા વચ્ચે કંઈક વાત કરતા હોય મીઠી મીઠી પ્રેમની તો આજુબાજુ પાત પાડોશી ને સંભળાય એટલે પતિ પત્નીને એકદી કે હવે પગાર આવે ને એટલે આપણે દિવાલમાં સિમેન્ટ કરાવેલી હરખો એટલે આપણી વાતું બહારવાળા સાંભળી એટલે વાઇફ કે તમે તો આખો દિવસ નોકરીએ જતા રહ્યો છો મારે કેમ ટાઈમ કાઢો આપણી સાંભળે એમ નહીં હું આખો આ ટીવી ચેનલ સિરિયલ જોતી હોય એમ ટાઈમ કાઢું છું આપણે રસ બહુ પડે બીજા શું કરી જોયા કરવા એટલે આપણે છે ને ફાયદો એ છે કોઈક માંદો પડે પાંચ જણા દવા લઈ આવી દે કે ઓલા પડી ગયા એ અમેરિકામાં કોઈક ચક્કર ખાઈને એઠું પડ્યું પંદર કોઈ જોવે નહીં કે ક્યાં પડી ગયા આપણે તો પાડોશીઓ નજર રાખતા હોય કે દૂધની કોથળી ત્રણ લગી બહાર કેમ પડી જાય અંદરથી કોઈ લેવા કેમ નથી આવ્યું તો એ વોલ્ટર બિચારો એકલો એકલો હાઈવે ઉપર ઉભો રહ્યો હવે અમેરિકામાં તો કોઈ પોલીસની કાર ઊભી રહે બાકી તો કોઈ ઊભા ન રે બધા જતા રહે કારણ કે કોણ હોય ગન કલ્ચર ગમે ત્યારે કોઈક રાતના લૂંટી લે એટલે જતા રહે એટલે વોલ્ટરે નક્કી કર્યું કે આપણે ચાલતા ચાલતા જવું છે ચાલતા ચાલતા એકવીસ કિલોમીટરનો રસ્તો ટ્વેન્ટી વન કિલોમીટર એ છોકરાએ રાતના ચાલવાનું શરૂ કર્યું કે કોલ લેટર મારી પાસે છે નોકરીનો પહેલો દિવસ છે કંપનીએ મારા ભરોસો મૂકો છે અને હું પહેલે જ દિવસે જો રજા મૂકી દઉં તો તો છાપ કેવી પડે બધા ચીડવે આપણને એ છોકરો ચાલતા ચાલતા ગયો સવારમાં જે સિટીમાં દાખલ થયો ને ત્યાં પોલીસની જે ઓલી આપણે જેમ પેટ્રોલિંગવાળા વ્હીકલ ફરતા હોય એ વ્હીકલવાળાએ પકડો કે આ કોણ ચાલતો ચાલતો શંકાસ્પદ હાલતમાં આવે છે ઓલા કાગળિયા આગળ બતાવ્યા પોલીસવાળા કન્વિન્સ છે એને નાસ્તો કરાવ્યો પોલીસની કારમાં બેસાડીને એને બાકીના કિલોમીટર ચાલવું ન પડે એવી રીતે એને જે ઓફિસના બોસ એમ ખરા એ કરવી પડે ને કે ખરેખર સાચું બોલે છે કે ખોટા કાગળિયા લઈને ભરે છે એટલે જે ઓફિસના લેડી બોસ હતા એના એ બોસના ઘરે દરવાજો ખખડાવીને પહેલાં વેરીફિકેશન કર્યું કે ખરેખર આ છોકરાને તમે લેટર આપ્યો છે તમારો જ છે અને પછી એમ કીધું કે આ છોકરો ચાલતો ચાલતો આવતો હતો હવે આઈ મૂકી જાય છીએ તમે એને ઓફિસે લઈ જજો પહેલાં બોસ પણ રાજી થઈ ગયા કે ભાઈ આવો ડેડિકેટેડ એમ્પ્લોય પૈસા દેતા માણસો કામ નથી કરતા આટલો કામ કરવાવાળો કે પહેલે દિવસે હાજર થવા માટે માણસ આખી રાત ચાલીને આવ્યો તો બોસ એમની પોતાની કારમાં એ લેડી લઈ ગયા એને કંપનીની ઓફિસેને બધાને ભેગા કરીને ઇન્ટ્રોડક્શન આપ્યું કાંજથી આપણા નવા કર્મચારી છે આ યંગ મેન અને એટલો બધો શિસ્તબદ્ધ એટલો બધો નિષ્ઠાવાળો છોકરો છે કે ચાલીને અહીં આવ્યો એની પાસે વાહન નથી પૈસા નથી ગરીબ છોકરો છે ચાલીને આવ્યો તો ઓફિસમાંથી કોઈ ટ્વિટર ઉપર શરૂ કર્યું જેમ તમે શરૂ કર્યું ને બાલુબા માટે હેશટેગ કે ભાઈ ફંડ વોલ્ટર ફોર વ્હીકલ હાલો આને આપણે વાન લઈ દઈએ એ તો ચાલ્યું ધીરે ધીરે બધા પૈસા જમા કરાવવાનું શરૂ કર્યા પહેલા સગા સંબંધીઓને મેસેજ કર્યા ધીરે ધીરે ટ્વિટરમાં જાય માણસોએ શરૂ કર્યું નાખવાનું પાંચ દિવસ થયા તો વોલ્ટરને કંપનીના માલિકે બોલાવ્યો મળવા માટે કારણ કે હવે ભાઈ ધડક ફેમસ થઈ ગયા સોશિયલ નેટવર્ક ઉપર અને માલિકે બોલાવીને એમ કીધું કે મારા આવા તમારા જેવા જ કર્મચારીઓની જરૂર છે તમે કંપનીને હજી પૂરા પરિચયમય નહોતા છતાંય કંપની માટે તમે ચાલીને આખી રાત આવ્યા એ મને સમાચાર મળ્યા અને કારણ એ છે કે તમારી પાસે તમારું પોતાનું વાહન નથી તો મારી પાસે મારી નવી જે એસયુવી છે એ હું તમને ગિફ્ટ આપું છું ચાવી લેતા જાઓ અને આવા કર્મચારી તરીકે તમે રહેશો તો મને ગમશે મારી કંપનીમાં કોઈક દિવસ તમે વાઇસ પ્રેસિડેન્ટ થશે હવે ઓલું ફંડ ભેગું થઈ ગયું આપણા ભારતીય ફંડ મુજબ નેવું લાખ રૂપિયા એક કરોડ રૂપિયાનું કેટલા દિવસમાં અને એ ફંડનું વોલ્ટર પાસે તો ગાડી આવી ગઈ બોસે નવી નકોર એસીયુવી આપી દીધી વોલ્ટરે ઓફિસમાં ઊભા થઈને એમ કીધું ના છે તમે ચેક કરશો તો તમને મળશે ગૂગલ ઉપર પણ એણે ઊભા થઈને એમ કીધું કે આ પૈસા જે છે એ મારે હવે લેવાય નહીં કારણ કે પૈસા તમે મને ગાડી લેવા માટે આપ્યા હતા પણ ગાડી તો મારી પાસે આવી ગઈ છે કંપની તરફથી એટલે મારે આ પૈસાનો ઉપયોગ કરાય નહીં બાકીના બધાએ કીધું કે હવે પૈસા તો કેટલા જ પાછા દેવા જવા બધાએ ફંડ બનાવ્યું તો વોલ્ટર કે કે હું તમારી સામે ઊભો મારી આટલી ઇજ્જત થઈ હોય ને તો એટલા માટે થઈ કે હું ફૂટપાથ ઉપર રખડતો હતો જ્યારે ત્યારે આ ચેરિટીની સ્કૂલ જે અમારા ગામમાં ચાલતી હતી એમાં મને ભણવા મળ્યું ઓછા પૈસામાં કારણ કે સરકારી શાળા હતી અને એ ચેરિટી સ્કૂલની અંદર હું ભણ્યો કોમ્યુનિટીની ચેરિટી ઉપર ભણ્યો એટલા માટે હું આ મૂલ્યો શું કહેવાય વેલ્યુ સિસ્ટમ શું કહેવાય નિષ્ઠા શું કહેવાય શિસ્ત શું કહેવાય એના પાઠ શીખો આ નેવું લાખ રૂપિયાની મારે ગાડી નવી નથી લેવી હજી આ નેવું લાખ રૂપિયા એ મારી શાળાને હું આપી દઉં છું કે બીજા વોલ્ટર તૈયાર કરે અત્યારે જે ઘટના આપણે પોરબંદરમાં કરવા જઈ રહ્યા છે ને મિત્રો એ આ ઘટના છે નૂતન બેનના આવા વિચાર આવે કે એમની સાથે જોડાયેલા બીજા બહેનોને વિચાર આવે સમય નહોતો અમારી પાસે બધાના ઓળખાણ કરવાનો પણ બીજાએ કામ કર્યું જોઈ એમને વિચાર આવે નવયુગમાં કામ થયું પ્રજ્ઞેશભાઈ એ બધા મિત્રોનું સામતભાઈએ જે કામ કરીને બતાવ્યું આ બધાને જોઈને એમને એમ થાય ને કે આપણે આપણે આવું કરીએ આ શાળામાં ભણ્યા તો ઘણા ને આ શાળા હતી તો એમને ઘડાવવા મળ્યું ને કોઈ કે કોઈક પાઠ શીખવાડ્યા જીવન કોને કહેવાય માનવતા કોને કહેવાય લાગણી કોને કહેવાય સંવેદના કોને કહેવાય મદદ કોને કહેવાય માણસો ઘણી મદદ માટે પોકાર કરે ઘણા સાંભળતા નથી પોકાર આ મળ્યું એનું ઋણ સ્વીકાર કરીને આ બધા નીકળ્યા છે કે ભાઈ ચાલો આપણે હવે ફરીથી સામું આપીએ આપણે પાછું આપીએ સાહેબ જગતમાં મોટામાં મોટી વાત આ છે તમારી માતૃ સંસ્થા તમારી માતૃભૂમિ તમારી માતૃભાષા તમારી માં એનું ઋણ જે તમે ઉતારી શકો એ મોટામાં મોટી વાત છે કે તમે એ કંઈક કરી શકો જેને આપણો પિંડ બાંધો જો એક જન્મ દેનારી માં હોય અને એક ઉછેર કરનારી માં હોય ઘણી વખત બે જુદા પણ હોય આપણે જૂના જમાનામાં તેવું થતું જન્મ દેનારા માં ગુજરી ગયા હોય ને પછી બીજા વ્યક્તિ મોટા કરે ને એ એટલા પ્રેમથી મોટા કરે કે ઘણા તરફ મોટા થયા પછી ખબર પડે કે આ મારા ઓરિજિનલ માં નથી તો શાળા છે ને આપણી બીજી માં છે માં આપણને પૃથ્વી ઉપર લઈ આવે છે અને શાળા આપણને પૃથ્વી ઉપર સન્માનપૂર્વક કેમ જીવવું એ શીખવાડે છે એક સારી શાળા બચશે ને મિત્રો તો ભવિષ્યની દસ જેલ બંધ થશે વિચારજો માણસો નવું વિચારશે નવું કેળવશે પોતાની જાતને નવી દિશામાં લઈ જશે પોતાની વાતને અને હું તો પૂછતો તો કેટલા રૂપિયાની ફી થાય ચારસો સિત્તેર છે ને સાબદભાઈ ચારસો સિત્તેર રૂપિયાની ફીમાં આજના જમાનામાં સાહેબ જમાડે નહીં લોકો ભણાવે તો દુઆત દૂરની છે મલ્ટીપ્લેક્સના ધાણીના બે જણા ગયા હોય ને સગાઈ કરીને નવા નવા સમોસા ધાણી લે ચારસો સિત્તેર પૂરા થઈ જાય અને સગાઈ કરીને ગયા હોય છૂટા તો માગે નહીં એટલે પાંચસો પૂરા થઈ જાય વિચારજો આ એમાં દીકરીઓને ભણાવવી ફી જ નથી ને બરાબર સરસ કારણ કે કન્યા કેળવણી સરકાર તરફથી તો ફ્રી જ છે સરકારી શાળાઓમાં તો આ કોણ કરે આજના યુગમાં કરે તમને ફાઇવ સ્ટાર સ્કૂલો જોવા મળશે હોય હોય નહીં નાનદ પાડતો જેવી જેના ઓપ્શન આ ગાડી જેવું છે તમે સાયકલ ઉપર જાઓ તમારી બાજુમાં બીએમ ડબ્લ્યુ મર્સિડીઝે હોય પણ એની બીએમ મર્સિડીઝ જોઈને કે આપણી સાયકલ થોડી તોડી નખાય આપણી સાયકલ આપણને લઈ જાય છે ત્યાં સુધી ઘણી તો બીએમડબલ્યુ બંધ થઈ સાયકલ વાળા જઈ શકે રસ્તો બંધ થઈ ગયો હોય તો મારા મિત્રો એક તો હેરિટેજ બિલ્ડિંગ એની પાછળ આવડો સરસ મજાનો ઇતિહાસ આવી લેગસી એની પાછળ તો આ ભણતર ભણતરને હું એટલા માટે કહું છું કે ભણતર એટલે ખાલી ડિગ્રી નહીં ડિગ્રી સિવાય પણ તમારામાં જે મૂલ્યો આવે તમારામાં જે સંસ્કાર આવે સંસ્કાર એટલે શું મનલાઇન્ડરનો જમાનો છે જે લોકોને મોડું થતું હશે જોવામાં એમ થતું હોય છે કે ભાઈ આમાં ફટફટ ફટફટ ભગાડે ને તો આપણને ટી જેવું કરે તો સારું આ ટેસ્ટ મેચ જેવું કરશે તો તો અડધો મેચ પૂરો થઈ જશે ચિંતા કરતા નહીં હું એ ધ્યાન રાખું જ છું તમને આઠને મને જે સમયમાં આપ્યો હતો એક કલાકથી સવા કલાકનો મને સમય કીધો હતો આઠ સવા આઠ સુધીમાં હજી એકાદ ઓવર ફેંકાશે ત્યાં લગી હું તમને સમાપન કરી દઈશ એ જવાબદારી મારી મને ભલે મેચ જોવા ન મળે તમને મળશે મારે તો પ્રવાસ કરવાનો એટલે મને નહીં મળે પૂરો પણ તમને મળશે એ જવાબદારી પૂર્વક કહું છું વરસાદ પડી ગયો બોલો લ્યો આ તો નવું જાહેરાત આવી જોયું આ ઉપરવાળા આ આ ઉપરવાળાની નિશાની છે જુઓ બાલુબા સ્કૂલના એલ્યુમિનિયમ એસોસિએશન સાથે ઉપરથી પણ થોડાક સંકેતો આવે છે ભેગા આ વરસાદ એના માટે પડ્યો છે કે ભાઈ આ લોકોને આમાં તો જોગવાય છે કે વરસાદ પડે તો પાછો નવેસરથી રમાડવાનો એટલે ટેન્શન લેતા નહીં આમાં બરાબર અમદાવાદમાં જ છે કે આઘું નથી રૂબરૂ જવું હોય કાલે રૂબરૂ પહોંચી જજો પણ હવે કીધું એ સારું થયું એટલે આમ હું નહીં કોઠે ટાટક થઈ ગઈ છે કે ભાઈ આ એમ કે પેલું ધર્મ સંકટ થાય ને કે ભણવું ભણવું ને બધી વાત તો હાચી પણ મજા કરવી જોઈએ ને કરવી જ જોઈએ મજા કોણ કે શિક્ષણ મજાનું વિરોધી છે તમે જોજો મોટા ભાગે તમારા સાચા બેનપણીઓ કે મિત્રો જે ભણતા ભણતા બૈના હોય ને તોફાનોથી બૈના હોય અમારા શિક્ષક મિત્ર છે સુભાષ ભટ્ટ ભાવનગરના બહુ વિદ્વાન માણસ તો સુભાષભાઈ હસતા હસતા કહેતા હોય કે ઓલા અઠ્ઠાણું ટકા જેને આપણે આપ્યા હોય ને પેપર જોઈને એ આપણને મળે ને તો ફરિયાદ કરવા મળે કે સાહેબ બે માર્ક કાપ્યા કેવી રીતે તમને હું તો હવે હોનું સાચું જ લખું તું તમે ક્યાંથી બે કાપી આવ્યા અને કે જેને ફેલ કર્યો હોય ને આપણે કે ભાઈ આને તો કાંઈ આવડતું જ નથી એ કે હાલો સાહેબ સમોસા ખાવા ગરમા ગરમ છે એમ એને બીજા કાંઈક ઓલાને અઠ્ઠાણું કેમ આવ્યું એની કકલાટો હોય પણ ઓલાને તો કંઈ એવું હોય કેમ કાંઈ આવે ન આવે આપણે આ જેટલા દિવસો ટૂંકા થયા આવી સ્કૂલની અંદર તો સાહેબ સમોસા ખાવા ગરમ લઈ આવ્યો છું બે ખાઈ લો મારી ભેગા ગ્રીક શબ્દ સ્કોલા જે આવ્યો ને એમાં તો સ્કોલા શબ્દ માંથી સ્કૂલ આવ્યો આપણે શબ્દ ગ્રીકમાં સ્કોલા શબ્દનો અર્થ થતો તો ભેગા થઈને મોજ કરવી એ આપણે એવું શિક્ષણ પદ્ધતિ ધીરે ધીરે આવી ગઈ મેકોલે વાળી ને પરીક્ષા કે ભેગા થઈને બોજ ભેગો કરવો એ સ્કૂલ થઈ ગઈ એમાં જ અડધા લોકો ભણી ન શક્યા એટલે મોજ પણ હોવી જોઈએ શિક્ષણમાં જલસો પણ હોવો જોઈએ આપણે તો કૃષ્ણના વારસદારો ચૌદ વર્ષની ઉંમરે મથુરાનું રાજપાટ હાથમાં આવી ગયું વર્ષની ઉંમરે હવે માને બ્રહ્માંડ દેખાડ્યું ત્યારે દીકરાના મોઢામાં બ્રહ્માંડ દેખાણું હતું તો એવું તો નહોતું ખબર નહોતી ગોવર્ધન પર્વ ચૂચકી લીધો તો ગિરિરાજ ધરણ તો થઈ ગયા તા તો એવું નહોતું કૃષ્ણને કઈ વધારાના જ્ઞાનની જરૂર હશે પાછળથી તો વિરાટ દર્શન બતાવ્યું કુરુક્ષેત્રમાં પણ ચૌદ વર્ષની ઉંમરે કૃષ્ણે મથુરાનું રાજ લેવાને બદલે નક્કી શું કર્યું કે હું જઈશ ભણવા સાંદીપનીના આશ્રમમાં જઈશ ભણીશ ભણીને પાછો આવીશ આ એમણે પોતાના માટે નથી કર્યું પોતે તો જ્ઞાન લઈને જ આવ્યા હતા પોતે તો ક્ષમતા લઈને જ આવ્યા હતા પોતાની કેપેસિટી પોતાને ખબર જ હતી પૂતનાથી માંડીને ધેનાસુરને બકાસુરને કંઈક અસુરોનો નષ્ટ કરીને જ આવ્યા હતા પણ એમણે કહ્યું તમારાને મારા માટે કે પાંચ હજાર વર્ષ પછી એ કોઈ દાખલો લેવાનો હોય ને તો એમ લેવાનો કે તમે તમારી જાતને ત્રિલોકના સ્વામી સમજતા હો ને તોય ગુરુ પાસે પહેલા બેસીને જ્ઞાન લેવા માટે જાઓ ભલે તમે ભગવદ્ ગીતાના ગાનારાઓ આવો પણ પહેલા કોઈ ગુરુ પાસે બેસો શીખો નવું જ્ઞાન મેળવો હું ઘણી વાર રસતા હસતા કહેતો હોઉં છું કે મગજ ઓળેલું હશે ને એ તો વાળ ઓળેલા નહીં હોય તોય ફોટા પડશે મગજ ઓળેલું નહીં હોય ને તો વાળ ગમે એટલા ઓળસો કોકના ફોટામાં પાછળ ડોકા કાઢતા ઉભા રહેવું પડશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની નોટ ઉપર ગાંધીજીનો ફોટો છે માથામાં વાળ નથી મોઢમ દાંત નથી અહીંયા આલિયા ભટ્ટ ને રણબીર કપૂર ન હોય બરોબર જેને પોતાની પોતળીમાં બીજાને રૂપિયા રાખવાનું ખિસ્સું નહોતું રાખવું એ હોય આજે આપણી સંસદ ભવનનું અદ્ભુત ઉદ્ઘાટન થયું મેં ટ્વિટરમાં વિદેશભાઈને ખબર છે ટ્વીટ કરી એમાં લખ્યું છે કે ભાઈ ત્રિવેણી સંગમ કહેવાય આપણે બિલીપત્રની ભાષા કહીએ ને ગુજરાતીમાં તો કે ઇથોસ એટલે આપણા મૂલ્યો પ્રાચીન એથિક્સ એટલે અત્યારના વર્તમાન મૂલ્યો અને એસ્થેટિક્સ સુંદરતાય હોવી જોઈએ બેસવાની મજા આવે એવી જગ્યાએ હોવી જોઈએ કામ કરવા માટે ત્રણેયનો સંગમ થયો તો આજે મોદી સાહેબે પહેલાં વંદન જોયું હશે સ્પીકર સાથે ઓમ બિરલા સાથે વડાપ્રધાને એમનો ડ્રીમ પ્રોજેક્ટ હતો તો ગાંધીજીની પ્રતિમા સામે જઈને ફૂલ ચડાવીને વંદન કર્યા ને પછી અંદર ગયા પોરબંદર છે એટલે હું ગાંધીજીને યાદ કરું છું તો હવે કઈ ગાંધીજી તો નથી આવીને ઉપરથી નોટિસ આપતા ભાઈ હવે અઠ્યાવીસમી તારીખે મગ મને યાદ ન કરજો એવું તો બીજી ઓક્ટોબરે યાદ કરવાનું કે આપણે આપણે મમ પણ કર્તવ્ય જે કામ કર્યું છે એ બોલે છે અને કામ નિસ્વાર્થ કર્યું છે એટલે બોલે છે કામ સ્વાર્થથી કર્યું હોત પોતાના છોકરાઓને હોદ્દા અપાવવા માટે કર્યું હોત તો આજે લોકો બાનથી યાદ ન કરે સમજજો અબ્દુલ કલામ લ્યો કે આલ્બર્ટ આઈન્સ્ટાઈન લ્યો વાળ કોઈ દી ઓળેલા નહીં દેખાય એક ફોટામાં છતાંય બધી સ્કૂલોમાં એના ફોટા સાયન્ટિસ્ટ તરીકે તો કૃષ્ણ એ શીખવાડી ગયા કે મુગટ પહેરેલા તો કેટલાય આવીને ભૂલાઈ જશે પણ જેનું મજબૂત હશે આત્મવિશ્વાસજનો મજબૂત હશે જે રણમેદાનની સામે પડકાર ઝીલી શકશે જે મૂલ્યો અને નીતિની વાત કરી શકશે જે જ્ઞાન આપી શકશે અને બીજાને બેઠા કરી શકશે એ માથે મોરપીછ લઈને ઊભા હશે ને તોય દુનિયા એને યાદ કરશે એના ગીત ગાશે એનો જન્મદિવસ ઉજવશે પાંચ હજાર વર્ષ પછી આપણે યુધિષ્ઠિરનો ને અર્જુનનો જન્મદિવસ નથી ઉજવતા વિજેતા એ હતા પણ આપણને ખબર છે કે માર્ગદર્શક કોણ હતા આપણે એનો જન્મદિવસ ઉજવીએ છીએ આ જ્ઞાનની તાકાત આ ભણતરની તાકાત આ ભણતર જીવતર મેં એપ્લાય થાય ને એ આપણા મોટાભાગના ભણતર જીવતર લગી પહોંચતા નથી હું તો એવા વચ્ચે મેં એક ટેસ્ટ બનાવ્યો હતો કે સોય દોરાથી બટન ટાકતા કેટલાને આવડે ગાંઠ મારતા કેટલાને આવડે પોતાની પથારી સરખી કરતા કેટલાને આવડે અમેરિકન નૌકાદળના એક એડમિરલ છે એમણે એમના પ્રવચનની અંદર એવું કીધું હતું કે તમે જીવનમાં બીજું કાંઈ કરી ન શકો કાંઈ નહીં સવારે તમે જ્યારે ઊભા થાવ ત્યારે તમે તમે જે બાથરૂમમાં ગયા તમે ટુવાલનો ઉપયોગ કર્યો નેપકિનનો ઉપયોગ કર્યો બ્રશનો ઉપયોગ કર્યો તમારી પથારી ચોળાયેલી હોય શાલ એમાં મૂકેલું હોય ઓઢવાનું હોય ચોળાયેલું હોય ઓશીકું પાકું ચૂકું થયું હોય આને સરખું કરીને ઘરની બહાર નીકળતા શીખો બાકી બધી વાત પછી આ કોક કરી દે એવું મગજમાં ન રાખો પહેલી કેળવણી અહીંથી શરૂ થાય છે અને એડમિરલ સાહેબે હસતા હસતા એમ કીધું હતું કે ધારો કે તમારો દિવસ સાવ ખરાબ ગયો તમારું અપમાન થઈ ગયું તમને કંઈ ધાયરો બાસો પાર પડ્યો નહીં તમે હેરાન થયા તો રાત્રે પાછા આવશો ને ત્યારે બીજું કંઈ નહીં તો સુવા માટેની પથારી સરખી મળશે કારણ કે સવારે તમે સરખી કરીને નીકળતા નહીંતર રાત્રે પછી તમને મૂડી નહીં હોય એ સરખું કરવાનું તો જાતે કરતા આટલું શીખો ને તો બાકીને ગણિત પછી શીખવાડીશ એણે એવું કીધું હતું એડમિરલ કેમ થવું સેનાપતિ કેમ થવું તો પછીની વાત છે પેલા તમારી ચાદર સંકલતા શીખો પેલા તમારો ટુવાલ સંકલતા શીખો સુકવતા શીખો આ ઘડતરનું શિક્ષણ છે મોટો બ્રિજ હતો ને બ્રિજની અંદર ટ્રક નીકળતો હતો ને ટ્રક ઉપર હલવાઈ ગયો બ્રિજની ઊંચાઈમાં અને બધા આજુબાજુ બધા ભેગા કરી રાખ ભાઈ આને બોલો કોક કે આ તો ભાઈ કટર બોલાવવું પડે ને જેસીબી બોલાવવું પડે ને આખો પુલ તોડી નાખવો પડે ને પુલનો ટ્રાફિક બંધ કરવો પડે ને કોક કે ટ્રક ઉપરથી તોડવો પડે ને એની પાછળથી ઓલું કેરિયર કાર્ડ નાખવું પડે ને એક છોકરો અહીંયા ઊભો હતો સ્કૂલે ગયો નહોતો પણ ઘડતર થયેલું હતું જીવતરનું ભણતર ઓછું હોય છે એટલે હળવેકથી ટાયરમાંથી હવા ઓછી કરી નાખી એટલે ટ્રક થોડોક નીચે નમી ગયો એટલે કે હવે કાઢી લ્યો ને પછી ભરી દેજો બહાર જઈને ક્યારેક આપણી હવા એટલી બધી હોય છે ને કે થોડીક ઓછી કરો ને તો રસ્તા થઈ જતા હોય છે પણ આપણે ઘટાડતા જ નથી હવાને આપણે ઘણી વખત ન ઓલો આમ એલા રાવણ હથ્થા નીકળતા અમે નાના હતા ત્યારે બહુ નીકળતા હવે તો ઓછા થઈ ગયા નીકળવાના હવે તો બધું હું વોટ્સઅપમાં ને ઇન્સ્ટાગ્રામમાં ફેસબુકમાં જ જોવાનું રહી ગયું રિયલ મત જોવાની વાત જ નીકળી ગઈ રાવણ અથ હોય તમારે સાંભળવું હોય તમારે ગૂગલ કરવું પડે રાવણ અથ પ્લેઇંગ તો રામણ અથા વાળા નીકળતા ને તો એ એવું સરસ વગાડે એવું સરસ જંતર વગાડે તો આપણને એમ થાય કે આહાહા હા મોજ આવી ગઈ પછી આપણે નાના છોકરા હોય ને અમે કહીએ કે અમને વગાડવા દો ને એટલે આપે આપણને આપણાથી વાગે જ તું 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 એવો અવાજ નીકળે આપણે કંટાળીને પાછો આપી દઈએ તો મહત્વની વાત આ છે મિત્રો કે તમારી પાસે સાધન હો ઓજાર વસ્તુ ગમે તેટલી સરસ હશે પણ એને વગાડવાની આવડત નહીં હોય ને ત્યાં લગી નકામી જ છે મારા જેવા માણસને તમે પાંચ કરોડ રૂપિયાની કારની ચાવી આપો પણ મને ડ્રાઈવિંગ કરતા ન આવડતું હોય તો મારા માટે નકામી જ છે મારે ડ્રાઈવર ગોતીને પેલા કોકને બેસાડવો પડે મને માસળી આપો તમે સરસ હરિપ્રસાદ ચોરસિયાની વાસળી આપો પણ મને વગાડતા ફૂંક મારતા ન આવડે ત્યાં લગી માછલી મારા માટે નકામી છે તો બાલુબા વિદ્યાલયના માધ્યમે આપણે એવી માતાઓ આવતીકાલની તૈયાર કરવાની છે કે જેમાં આવડત પણ વિકસે નવનિર્માણ થાય એ બિલ્ડિંગનું તો થાય જ ઇમારતનું તો થાય જ આ તો આપણે થોડા બેદરકાર પ્રજા તરીકે રહી ગયા કે હેરિટેજ પ્રોપર્ટી આવી રીતે પડી હોય બાકી જે લોકો પશ્ચિમમાં ને હું ફર્યો છું આપણી પાસે હેરિટેજ છે ને એના કરતાં ક્યાંય ઓછું હેરિટેજ છે હું જર્મનીમાં એક ગામમાં ગયો હતો તો ત્યાં એક સ્પેશિયલ જગ્યા હતી તમારે જવાનું ત્યાં આજુબાજુ બધા ઓલા ખાવા પીવાનું વેચતા હોય મેળા જેવું વાતાવરણ ચકડોળો નાના નાના બનાવીને મૂકા હોય નાતા જગ્યામાં શું હતું ખબર છે કે ફલાણી સાલમાં અમારા ગામમાં પૂર આવ્યું હતું ને આ મકાનની આ સપાટી લગી અડી ગયું હતું અહીંયા માર્ક કરેલો છે એ જોવા જવાનું અરે મેં કીધું આવા તો સુરતની અંદર તમને કેટલા મકાન મળે મુંબઈમાં જાઓ તો મુંબઈમાં તો દર વખતે ગાડી ડૂબી જાય જેટલી વાર વરસાદ પડે એટલી વાર તરતી ગાડીઓ જ છે તે સમાચાર આવે પણ આપણને પ્રજા તરીકે એવું થઈ ગયું છે કે ભાઈ આ બધું તો ચાલ્યા રાખે બાકી નાની નાની વસ્તુ જો હેરિટેજ હોય તેને કેમ જાળવણી કરવી કેમ સાચવવી કેમ સ્પેશિયલ બનાવવી કેમ એને એને એનો રખરખાવ આપણે જે કહીએ એ કરવો એ પણ આપણી જવાબદારી છે ઓ સાહેબ આપણે નગરના નાગરિકો છીએ તો આપણી એ જવાબદારી છે કે કેમ સચવાય ન રાજા રહેગા ના નાની રહેગી એ માટી સભી કી કહાની કહેગી એ ઇમારતે ક્યારેક આપણી સામે બોલે આપણા મા બાપ જેમ ઘોડા થઈ જાય એટલે આપણે એમ કહીએ કે ભાઈ હવે તો આ પહેલા મમ્મી પહેલાં ચહેવા દેખાતા હતા એવા હવે નથી દેખાતા હવે તો મમ્મી કરતલી પડી ગઈ મમ્મીને ચશ્મા આવી ગયા મમ્મીના વાળ તો ઉતરી ગયા મમ્મીના વાળ તો ધોળા થઈ ગયા હલો મમ્મીને ઉપાડીને બધા નાખ્યો આવું કે તો કેવા વાળો કેવો લાગે તો આ જ સ્કૂલને પણ લાગુ પડે કે મમ્મી ઘરડી થઈ ગઈ છે મમ્મીના વાળ ધોળા થયા છે વાળ ઉતરા છે ચશ્મા આવ્યા છે લાકડીનો ટેકો આવ્યો છે એટલે એનો અર્થ એ નહીં કે આપણે એને બધા નાખી આવીએ પણ આપણે કેમ હોસ્પિટલે જઈને એમ કહીએ કે બાને જરા ખડખા કરી દો ને એવા કંઈક ઇન્જેક્શન વિટામિન બી ને આપો ને કે પાછા એનર્જી હવે પગથિયા ચડી જાય તો આપણે બાલુબાને આવા નવા પોઝિટિવિટીના ઇન્જેક્શન સાથે નવી બાલુબા તૈયાર કરવાની છે નવા વિઝનવાળી બાલુબા કારણ કે તમારા ટ્રસ્ટનું નામ જ કેવું સરસ છે નવ યુગ એ જમાનામાં નક્કી કર્યું હશે ને રાણી રાજા રાણા સાહેબે કે આપણે નવો યુગ લઈ આવવાનો છે ભણતરથી નવો યુગ આવશે નવી ક્રાંતિ આવશે નવી ચેતના પેદા થશે અને કોણ કે છે ન થાય સિડની હેરિસ નામને કોટ ચિંતકનું કોટેશન છે શિક્ષણ એટલે અરીસાઓને બારીમાં બદલવાની પ્રક્રિયા કેવી સરસ મજાની વાત છે થોડી ગુઢ વાત છે પણ બહુ સરળ છે એક જ લીટીની મેં કીધું ને મન લાઈનર શિક્ષણ એટલે અરીસાને બારીમાં બદલવાની પ્રક્રિયા અરીસા એટલે શું ઘણા શિક્ષકો એવું જોઈએ હું ભણાવું એ ભણી ગયો બસ આ છાપામાં છે આ ચોપડીમાં છે આ પરીક્ષામાં પૂછાવાનું છે આટલું કરી લો એટલે વાર્તા પૂરી બાકી તમે મને ફ્રી કરી દો એટલે હું શેરબજારના ભાવ જોઉં આ અરીસા છે પ્રતિબિંબત પાડે જેવા હોય એવા જ રહે પણ બારી કેવી વસ્તુ કહેવાય બહાર શોભાયાત્રા નીકળતી હોય ને તો એનો ગુલાલ ઉડતો ઉઠતો હોય એટલે ધોળ ત્રાસા વાગે બારી ખુલ્લી હોય તો આપણને ખબર પડે કે બહાર કંઈક વરઘોડો નીકળો પાંચ જણા જોવા નીકળે કોનો છે આપણે બહુ એવો રસ બહુ હોય ને પછી જોડી કેવી દેખાય છે એને રિસેપ્શનમાં જાય તો પાર્ટી પ્લોટ સિવાય નામે યાદ ન હોય પણ ચેક કરી લે બરાબર છે કે નહીં એકબીજાને અનુકૂળ આવે એવા દેખાય છે કે નહીં તો હવે જમાનો આખો એવો થઈ ગયો ઇન્સ્ટાગ્રામમાં લોકો ફોટા મૂક કોમેન્ટ એમાં તો લોકોને ડ્રેસના ખર્ચા વધી ગયા કા તો તમે પહેલાય પહેરો તો ઓલી સગાઈ મેં આ સાડી પહેરીને ગયા હતા હવે નવી સાડી તો પહેરો કે કોઈક પાંચ જણા કોમેન્ટ કરે ખરેખર નવી સાડી લઈ આવી પડે તો મિત્રો બારી છે એમાં અંદર વઘાર થતો હોય ધારો કે સરસ મજાનો આપણે સૌરાષ્ટ્રમાં તો સરસ મજાના કઢી ને દાળની ને એની બધાની આમ સુગંધ આવે ધમધમાવીને વઘાર કર્યો હોય તમે તો નીચે રસ્તા ઉપર હાઈલો જતો હોય ને એને ભૂખ લાગી જાય કે આ ઘરમાં કંઈક વઘાર થયો હાઈ ક્લાસ બારી એટલે એક્સચેન્જ ઓફ નોલેજ બાલુભાઈ એવી બનાવવાની છે જ જે એક્સચેન્જ ઓફ નોલેજ રહે આ દીકરીઓ આજની છે એ આવતીકાલની દુનિયામાં જીવવાની છે અને હું તો મારા લેખમાં લખી જ ચૂક્યો છું કે કેસમી સદી મેં લડકો કો પરાઠે શીખાવો લડકીઓ કરાટે બહેનો હવે બહાર નીકળવાની જ છે એ કેવી કોઈનાથી રોકાવાની નથી બધી જગ્યાએ તમે જોઈ જ લેજો આ જેટલા રિઝલ્ટ આવે છે ને દરેક જગ્યાએ હું તો ઘણા સરસ્વતી સન્માન સમારંભમાં જાઉં છું પછી મારે આયોજક આયોજકને બાજુ પૂછવું પડે કે તમારી બહેનોની જ સંસ્થા છે તો કે ના ના સંસ્થા તો બધાની છે પણ ટોપરમાં બધી દીકરીઓ જ આવે છે એટલે હું એ પછી એકવાર એવું તારણ કહી દઉં હતું કે છોકરીઓને સ્વતંત્રતા દેખાય પગભર થવું છે કુટુંબનું કંઈક ભલું કરવું છે એટલે દીકરીઓ ભણવા ઉપર ધ્યાન આપે છે કરિયર ઉપર ધ્યાન આપે છે બહાર નીકળવા ઉપર ધ્યાન આપે છે છોકરાઓ છોકરીઓ ઉપર ધ્યાન આપે છે એટલે એ ધીરે ધીરે વિકટો પડતી જાય છે હાયર એજ્યુકેશનમાં બધા સમાજમાં હાલત છે બધી યુનિવર્સિટીમાં હાલત છે ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં આ જ હાલત છે સિક્સટી પર્સન્ટ ફિમેલ ફોર્ટી પર્સન્ટ મેલ દિવસે દિવસે જે જમાનો આવતો જાય છે ને તમે જોજો તમે સ્પોર્ટ્સમાં નજર કરો તોય તમને દેખાશે તમે જાહેર જીવનમાં નજર કરો તમને દેખાશે તમે અમારા બધા ક્રિએટિવ ફિલ્ડમાં નજર કરો તમને દેખાશે ભારત તો પહેલેથી તમે ભારતને તમે જુઓ મેં તમને કીધું ને આપણા વારસામાં છે આપણા લોહીમાં છે એટલે ભારત અખંડ ભારતમાંથી જે દેશો છૂટા પડે ને ત્યાં ફિમેલ લીડરો છે અમેરિકાએ હજી ફિમેલ પ્રેસિડેન્ટ જોઈતા નથી આટલી માનવ અધિકારની વાતો કરીને આપણે ફિમેલ વડાપ્રધાન જોઈ લીધા ગુજરાતમાં મહિલા મુખ્યમંત્રી જોઈ લીધા તમે જુઓ અલગ અલગ સ્ટેટમાં આપણે તો મહિલા મુખ્યમંત્રીઓ જોયા ખાલી ગુજરાતમાં જ નહીં બાંગ્લાદેશને પાકિસ્તાનમાં અને શ્રીલંકામાં જોયા મહિલા નેતાઓ એકની બબ્બે જોયા ત્રણ ત્રણ જોયા એટલે આપણા બહેનો પાસે લીડરશીપની ક્વોલિટી પહેલેથી છે કારણ કે આ જોગબાયાનું હજાર રાતવાળું જે સ્વરૂપ છે ને એ બધા આ જેટલા બેઠા છે ને એ બધા રોજ ઘરે કરીને બેઠા હશે હજાર હાથ હું એક વાર રશ્મિતા બાપુની સામે બોલવાનું હતું બોલેલો એક હાથે છે ને બાથરૂમમાં પાણીની ડોલ ભરાતી હોય બીજા હાથે ગેસની અંદર ચા ઉકળતી હોય ત્રીજા હાથે નાસ્તો બનતો હોય ચોથા હાથે કોકની પ્રેસ થતી હોય પાંચમા હાથે બેગ ભરાતી હોય છઠ્ઠા હાથે દફતર ભરાતું હોય સાતમા હાથે નાસ્તાનો ડબ્બો ભરાતો હોય આઠમા હાથ કાંસકાથી પોતાના વાળ હરખા કરવા માટે ફરતો હોય નવમાં હાથે ટુવલ મૂકાતો હોય દસમા હાથે કુરિયરના કવર ઉપર સાઈન થતી હોય આટલું બોલવામાં તો મને શ્વાસ ચડી ગયો આવું તો રોજ કરે છે આ જોગમાં આવો આપણા ઘરમાં હજાર હાથવાળી માં એમને નથી આવ્યું માતાજી ગબ્બરના ગોખેથી જ ઉતરે એવું જરૂરી નથી કે આપણા ઘરની લિફ્ટ ને સીડીમાંથી ઉતરતા હોય આપણામાં નજર હોવી જોઈએ એ જોવાની તો આ બાલુબામાં મને જે રસ પડે છે આ પડે છે કે આ હવેનો જે યુગ છે એ આ તમે સ્વીકારો કે ન સ્વીકારો આમાં સ્વીકાર બીકારની મહત્વ નથી હું પુરુષ તરીકે એમ કહું કઉ હું નથી સ્વીકારતો હું કઈ સ્ત્રીઓ ભલે આગળ નીકળે એ બધી વાતો કરે એ આગળ નીકળવાના જ છે તમારા સ્વીકારની કોઈ મંજૂરી માગવા નથી આવવાના આવે એટલે તમે જેટલી ઝડપથી આ વાત સમજી લો શાંતિથી ડાયા થઈને આમ તો મોટા ભાગે પરણેલા લોકો ડાયા થઈ જ જાતા હોય છે તો હું તો લગ્ન નથી કરી રહ્યા એટલે આ બધી ફિલોસોફી હાકું છું બાકી અમારા જે કરેલા છે એ તો કે જ છે કે એ અમારે કઈ તમારે નવું કે નથી ખબર જ છે અમને એટલે એમાંથી જ મેં નવું તારણ કહી દઉં કે દરેક પુરુષને એમ થતું હોય કે હું માથું હું મોભી સમાજમાં પાંચ વચ્ચે હું પૂછાવું પણ દરેક બહેનોને ઘરમાં ખબર હોય કે ગરદન તો આપણી પાસે છે ને માથું આમામ 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 આ થાય ડો કલે તો થાય ને મેં નજરે જોયું છે આમ એટલે બેરે જોઈ ને આમ બે બાજુ ભાગ પડેલા હોય આ બાજુ બહેનો હોય આ બાજુ ભાઈઓ હોય એટલે ઓલા ઉપર પૈસા દેવાના હોય શુભેચ્છાના એટલે ભાઈ આમ હોશમાં આવીને હવે તો બંધ થઈ જવાની છે પણ ગુલાબી નોટ કાઢે આખે આખી બે આપણા કુટુંબના લગ્ન છે એટલે વિભાગમાં જે બેન અનુભવ હોય ને આમ કરે બે હજાર મેં જ નજર સામે જોયું છે ઓલા એની જ કમાણીની નોટો એના જ પગારમાંથી આવી હોય એ પાછી પટકરતી પાકેટમાં મૂકી દે કે આપણે હોમ મિનિસ્ટર ફાઈનાન્સ મિનિસ્ટર જે ગણો એની ના આવી ગઈ છે આ માથાકૂટમાં પડવા જેવું નથી એ બસો કે બસો આપી દેવાય કેસરી રંગની નોટ આપવી ગુલાબી રંગની નો આપવી તો આ વાસ્તવિકતા ઘરવાળાને તો ખબર જ છે પણ હવે બહારની દુનિયામાં આવશે એટલે તમને જરાક ચેતવી દઉં છું બધા સીઈઓ થાવા માંડ્યા છે કંપનીમાં કોને ખબર બાલુબા તમે નવનિર્માણ કરો એમાંથી આવતીકાલની કોઈ મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ નીકળે ને પોરબંદર એનું સન્માન કરે આવા મોટો સરસ મજાનો કાર્યક્રમ કરીને યુ નેવર નો મારે જે છેલ્લી બે ત્રણ વાતો તમારી સામે મૂકવી હતી આ જ મૂકવી હતી સંસ્કાર એટલે હું તમને કહેતો હતો ને વન લાઈનરમાં વ્યાખ્યા આવે સંસ્કાર એટલે આ દુનિયામાં આપણી સિવાય બીજા પણ જીવે છે એનું ધ્યાન રાખીને જીવવું તે હું સુખી થઈ ગયો મારો બંગલો બની ગયો મારી ગાડી થઈ ગઈ મારું એસી ચાલુ છે એટલે હું દુનિયાને ભૂલી જાઉં બાકીના કષ્ટ અને દુઃખી કોણ છે એની સાથે વાત જ ન કરું આ સંસ્કાર નથી સંસ્કાર તો એ છે કે જે તમને બીજા માટે જીવતા શીખવાડે અને એ જો તમે કેળવી શકો ના જીવનની અંદર તો શિક્ષણ મળ્યું કહેવાય તમને ખબર છે ભારતની એક દીકરીને ભારત પાકિસ્તાન ને અમેરિકા ત્રણેયનો બ્રેવરી એવોર્ડ મળેલો છે આજે દુનિયામાં નથી પણ ભારત પાકિસ્તાન ને અમેરિકા એક મુદ્દા ઉપર સહમત થયા હોય તો એક દીકરી માટે જેના ઉપર પિક્ચર પણ બની ગયું છે નિર્જા ભનો હતી સગાઈ થવાની હતી એ કોઈ સોલ્જર નહોતી કે ત્રાસવાદીઓ સામે લડવાની ટ્રેનિંગ મળી હોય પણ ત્રાસવાદીઓએ પ્લેન હાઈજેક કર્યું ત્યારે બધા જ પેસેન્જરોને બચાવવા માટે છેક સુધી જજુમી બધાના પાસપોર્ટ ગાયબ કર્યા તમે પિક્ચર જોયું હશે તમને સ્ટોરી આખી ખબર હશે અને છેલ્લે પેસેન્જરોને બચાવવા માટે પોતે છેલ્લે રહી ખરેખર દરવાજા પાસે તો એ ઊભી હતી પહેલાં પોતે નીકળી શકત એઝ એ ફિમેલ એનો રાઈટ પણ કહેવાય કારણ કે સ્ત્રીઓ અને બાળકોને બહાર બહાર નીકળવાની છૂટ હોય કટોકટીમાં પણ એના બદલી પોતે ઊભી રહીને છેલ્લે ત્રાસવાદીઓની ગોળીઓનો શિકાર થઈ એ વ્યક્તિ આપણે ફાટક બંધ હોય ને તોય હોન વગાડીએ છીએ કે આપણે હોર્ન સાંભળીને કેમ એન્જિન ડ્રાઈવર ભગાવવાનો હોય ટ્રેન એટલી ઉતાવળો હોય આમ હમણાં મોબાઈલમાં ફોટો ડાઉનલોડ ન થતો હોય ને ગોળ ચક્કરડા ફરતા હોય તો આપણે આમ ડોળા કાઢીને ત્રાટક કરીએ મોબાઈલ સામે કેમ નથી થતો કેમ નથી થતો હમણાં બાળીને ભસ્મ કરી નાખવું મોબાઈલને ન હેનો ડાઉનલોડ થાય એટલે પર્સન્ટેજ લખાઈને આવતા હોય ને આમ ગોળ ગોળ ફરી રાખે એમાં આપણું મગજ ફેરે રાખી ચક્કર ફરે એટલી વાર આટલી ધીરજ આપણી પાસે આપણા પોતાના મોબાઈલ માટે નથી રહી ત્યારે એક સ્ત્રીએ પોતાનો જીવ આપી દીધો ત્રણ દેશોના નાગરિકોને બચાવવા માટે સાહેબ આવી દીકરીઓ આપણે ઓલરેડી પેદા કરીને બેઠા છીએ એટલે આપણી પાસે સત્વ તો પડ્યું જ છે માત્ર ઘડતરની જ જરૂર છે માત્ર ભણતરનું તો ડિગ્રીવાળી વાત નથી કરતો હું ઘડતરવાળી વાત કરું છું એકવાર ઘડો એને બહાર આવીને તમને બતાવશે કે અંદર કેવી આગ પડી છે કેવી તાકાત પડી છે કેવી મજબૂતાઈ પડી છે અને બહેનોની મજબૂતાઈ પુરુષો કરતાં જાજી હોય છે મને ખબર છે ભાઈઓ અમારી જેમ ટાલ પડે અને એટે કઈ વેલા આવે બહેનોને એ બાબતમાં નિરાંત હોય કારણ કે એ થોડુંક રડીને થોડુંક હળવાશથી કાઢી નાખે કે બહુ માથાકૂટમાં પડવાનું ન હોય બોલી જવાનું હોય બહુ એવું થાય તો પણ ટેકલ કરતા આવડે તમને સાદું વાસ્તવિક ઉદાહરણ આ તો તમને એમ લાગે કે રમું જ કરું છું હું વીજી સિદ્ધાર્થ કોઈ નામ સાંભળ્યું છે બેઠા એમાંથી વિજી સિદ્ધાર્થ સીસીડી કાફે કોફી ડે એક જમાનામાં ઘણા લોકોને સગાઈઓ જ્યાં થઈ જઈ સીસીડીની આખી ચેઇન છે એના માલિક હતા માથે દેવું થઈ ગયું કંટાળીને આપઘાત કરી લીધો શરમને કારણે કાટલા પૈસા મારાથી ભરાશે નહીં એમના પત્નીએ વિડો તરીકે એમને બધા મિલકત મળી સીસીડીની ચેઇન હાથમાં લીધી કોસ્ટ કટિંગ કર્યું વધારાના આઉટલેટ બંધ કર્યા વ્યવસ્થિત રીતે ફાઇનાન્સનું મેનેજમેન્ટ કર્યું જેટલા લેણાદાર હતા બધાને બોલાવી બોલાવીને કીધું ભાઈ પૈસા તમારે તો જ ચૂકવો ને કે જો કંપની ચાલુ રહેશે હવે મારા હસબન્ડ તો ગુજરી ગયા છે કંપનીએ બંધ થઈ જાય તમારા પૈસા ડૂબી જશે દેવાળું ફૂંકાઈ જશે એટલે બદલે મને તમે મદદ કરો કામ કરવા દો થોડુંક મને ટેકો કરો તો હું તમારા પૈસા વ્યાજ સહિત ચૂકવી દઉં એક વિધવા સ્ત્રીએ એવું મેનેજમેન્ટ કરીને બતાવ્યું કે પાંચ વર્ષમાં સીસીડી છે એ ડેપ્ટ ફ્રી થઈ ગઈ અત્યારે સીસીડી ચાલુ છે હવે વિચાર કરો કે સિદ્ધાર્થ સાહેબ બિચારાએ આપઘાત કર્યો ત્યારે એના મનમાં નહીં હોય કે હું જે પ્રશ્નનું સોલ્યુશનમાં મૂંઝાવું છું અને દુનિયાની સામે મોઢું નથી બતાવી શકતો એનું સોલ્યુશન તો મારા ઘરમાં પડેલું છે જો હું ખુલીને જો વાત કરી હોય તો એને કોઈ બહાર જઈને કોઈ એક્સપર્ટ ગોતવાની જરૂર નહોતી એના વાઇફ જ એક્સપર્ટ તરીકે કરીને બતાવી દે ન કરી શકા વિચાર કરજો તમારા આ તાજો દાખલો છે હમણાંનો છે એટલે ભારતીય સ્ત્રીની શું તાકાત છે તો લિજ્જત પાપડથી શરૂ કરીને સીસીડી સુધી તમને દેખાય કેટલા ઘર ચલાવી દીધા હોય છે એમને કેવી રીતે પોતે મહેનત કરે આપણે આ વિસ્તારમાં પણ મેં જોયું છે હું તો આ મારું મોસાળ મોસાળછ ફો હું ગોંડલમાં જ મોટો થયો છું કેવી રીતે બેલેન્સ કરે છોકરાઓને પતિને સાસરિયાઓને તો બાલુબાજો ડેવલપ થશે તો હું એમને જ કહેતો કે ખાલી એક સ્કૂલનું બિલ્ડિંગ નવું બનશે સાહેબ કેટલાય ઘરની અંદર નવી રીતે ચૂલામાં એક નવો આગ નવો દેવતા નવો અગ્નિ પ્રગટશે કેટલાય ઘર અપસેટ થઈ ગયા હશે ને નવેસરથી સેટ થશે આપણે એવી દીકરીઓ તૈયાર કરીને આપવાની છે ને બધા પાસે કંઈ લાખ લાખ રૂપિયાની ફી નથી હોતી ભરવા માટે બધા પાસે એટલા પૈસા નથી હોતા તો એનો એનો રાઈટ ટુ એજ્યુકેશન નહીં એને ભણવાનું નહીં એટલા માટે તો સરકારે વ્યવસ્થા કરી કન્યા કેળવણી ફ્રી કરી દીધી એટલા માટે આ બધા રાજા મહારાજાઓએ વ્યવસ્થા કરી કે કન્યા કેળવણીને પ્રોત્સાહન આપ્યું તો આ એ આપણું નગર માટેનું ઋણ છે તો આ આપણે જો નહીં કરી શકીએ જે ગાંધીજીના નામે પોરબંદર ઓળખાય એ ગાંધીજીની આકરી ટીકા ઓશો રજનીશે એમને વિચારધારા બાબતે કરી અને પછી એમનું જે વ્યાખ્યાનમાળાનું સમાપન થયું ત્યારે રજનીશે એમ કીધું કે હું એક બાબત માટે મહાત્મા ગાંધીને વંદન કરું છું એટલે કોઈ કોઈ પૂછ્યું કે તમે તો કોઈને વંદન કરો એવા છો નહીં હું તો ભગવાનને વંદન કરવાનું ના પાડી દો ઘણી વાર તો ગાંધીજીની આટલી ટીકા કર્યા પછી શું વંદન કરો છો તો રજનીશ એમ કીધું કે એ માણસે સ્ત્રીઓને ઘરમાંથી બહાર કાઢીને જાહેર જીવનમાં લઈ આવ્યા તો આ સભામાં સ્ત્રીઓ આવીને બેસતી થઈ ગાંધીજી ના આવ્યા હોત તો બહેનો જાહેર જીવનમાં આવી ન હોત કારણ કે ભારતની અંદર જાત જાતના મહાત્મા ફૂલે છે ઘણા બધા રાજા રામમોહન રાય છે કેટલા ડૉક્ટર આંબેડકર સાહેબ છે ઘણા બધાએ પ્રયત્નો કર્યા હોય એમ નથી કેતો એક જ માણસે કર્યા પણ આ બધા લોકોએ પ્રયત્નો કર્યા પુરુષો વચ્ચે તો એમને સ્ત્રીઓને હક મળે એના પ્રયત્નો કર્યા અને ધીરે ધીરે આવા કેટલાય લોકોના પ્રયત્નોને કારણે આટલા બહેનો ફિફ્ટી પર્સન્ટ બહેનો આપણે બેઠા હોય નહીં બાકી એક સમય એ તો બહેનો બહાર આવીને બેસે નહીં પુરુષના પ્રવચન આમાંથી આપણે આઈ લગી તો પહોંચી ગયા તો છેલ્લી વાત તમારા સામે મારે મૂકવી છે મેં તમને શિક્ષણની વાત કરી મેં તમને ઘડતરને ભણતરની વાત કરી ભણતર અને ભણતર મિત્રો એવું નથી કે ખાલી બિલ્ડિંગમાંથી થાય એક એક્સેપ્ટેડ નામની ફિલ્મ આવેલી અંગ્રેજી મને બહુ ગમેલી એના ઉપરથી એક ફાલતુ નામની હિન્દી ફિલ્મ પણ બની પાછળથી પણ એટલી બધી ચાલી નહીં પણ મૂળ અંગ્રેજી ફિલ્મ બહુ સરસ હતી કે એક છોકરો છે ભણવામાં બિલકુલ બેકાર છે અને બાપ ખીજાયા કરે કે ભાઈ તને કોણ એડમિશન આપશે તને કોણ એડમિશન આપશે કોમ્પ્યુટર ઘરમાં હોય છે કોમ્પ્યુટરમાંથી પોતેને પોતે યુનિવર્સિટીની વેબસાઇટ બનાવે છે પોતાની જાતે પોતે વેબસાઇટ બનાવે પોતે પોતે એમ એપ્લિકેશન કરે મા બાપને તો કંઈ કોમ્પ્યુટરમાં બહુ ખબર પડતી નથી અને પોતે પોતે કોલ લેટર કાઢે જો મને એડમિશન મળી ગયું તમે કહેતા હતા ને યુનિવર્સિટીમાં એડમિશન નથી મળવાનું એટલે જમતી વખતે પપ્પા એમ કહે છે કે તને કઈ યુનિવર્સિટી એડમિશન આપી મારે જોવા આવવું છે તારા જવાન અમે ઘરમાં નથી સાચવી શકતા તને કઈ યુનિવર્સિટી હા પાડી દીધી હવે ભાઈ મુંજાણા યુનિવર્સિટી તો હતી જ નહીં કોમ્પ્યુટર ઉપર ખોટી સાઈટ બનાવી હતી ખોટો કોલ લેટર બનાવ્યો ખોટું સર્ટિફિકેટ બનાવ્યું એટલે ભાઈબંધન જઈને બે ત્રણ અંગત મિત્રો હતા એને વાત કરી કે ભાઈ આવું થયું છે હવે શું કરવું એટલે એક દોસ્તારે આઈડિયા આપ્યો કે પપ્પાને કે ફી ભરવાની છે ફી ભરવાને પૈસા આપો પછી યુનિવર્સિટી આપે ને ફી ભર્યા વગર ક્યાંથી એડમિશન આપે અને ફીના પૈસાનો ચેક તારા પપ્પા લખી દે ને એટલે આપણે ભાડે લઈ લેશું એક બિલ્ડિંગ અને ત્યાં બતાવશું કે આપણી યુનિવર્સિટી છે એક દી આવશે ને જોવા માટે બીજે દી બધે ઘરભેગે થઈ જશું એક્ટિંગના કોર્સ કરવાવાળી એકેડેમી છે એમાં જેને ભાડે રાખી આવશું માણસો પપ્પા પાસેથી અમુક ડોલરનો હજાર ડોલરનો બે હજાર ડોલરનો ચેક લઈ આવે છે પપ્પાના જ પૈસા બિલ્ડિંગ ભાડે રાખે છે જૂનું પડેલું ત્યાં માણસો રાખે બનાવટી પ્રિન્સિપાલ બનાવટી ક્લાસરૂમ બાપુજી જોવા આવે ને બાપુજી કે હા તો ખરેખર યુનિવર્સિટી છે ને અહીંયા તો છોકરા ભણે છે અને આપણા છોકરાને જેને આપણા ઘરમાં આપણને એમ હતું કે આ કોઈને હાચવશે નહીં આને અને તો એડમિશન મળી ગયું બાપુજી રાજી થઈને જાય છે ને ઓલા લોકો કહે વાશ નિરા બે દી પછી આ બધું વાઇન્ડ અપ કરી બિલ્ડિંગને તાળા મારી ભાડું ભરીને રવાના સવારે ઉઠે છે ને તો સામે લાઈન લાગી હોય છે કારણ કે ઓલી વેબસાઇટ તો કોમ્પ્યુટર ઉપર એમને પડેલી હોય છે તો આ એક જ ભાઈ ઉઠિયાના નહોતા આવા તો ઘરે ઘરે હતા તો બધા જ્યાં એડમિટ ઓલા મેં લખ્યું હતું કે વેલકમ એડમિશન ઓપન છે બધા માટે તો જેને ક્યાંય નહોતા મળતા એ બધા ક્લિક કરી કરીને આવી ગયા તો જોવે તો ટોળું થઈ ગયું અમે એટલે ઓલો કે ભાઈ મેં તો મારા બાપુજીને મૂર્ખ બનાવવા માટે સાઈટ બનાવી હતી તમે હાચુકલા સમજીને આવી ગયા યુનિવર્સિટી નથી આ તો નાટક આલે છે અમારું એટલે ઓલા કે તો અમારે મા બાપ આવા જ છે એ ઘરે અમને હાચવે એમ નથી એ માન છુટકારો થયો એમ માનીને કે જાઓ જાવ તમને કોઈક ભણાવતું હોય તો તમને પાંચ કલાક ખાચવતા હોય તો અમારે એટલી કકડાટ ઓછો બધા ચેક લઈને આવ્યા હતા કારણ કે ફીના પૈસા તો લઈ ખાતા બાપુજી મૂરખ બનાવવા માટે કે પૈસા છે ફંડ આપી દઈએ તમને પણ અહીંથી પાછા ન કાઢતા ઘરે જઈને વળી પાછો માર ખાવાનો વળી પાછા મહેનતવાળા સાંભળવાના અમેરિકામાં બનેલી એક સત્ય ઘટના ઉપરથી આ પિક્ચર બન્યું છે એક્સેપ્ટેડ એનું નામ છે રિજેક્ટેડ આપણે કહે ને રિજેક્ટેડ જાઓ વિઝા નથી મળતો જાઓ અહીં તમને પસંદગી નથી થઈ જાઓ આ એક્સેપ્ટ સ્વીકાર અંતે એવું થયું બસો ત્રણસો સ્ટુડન્ટ થઈ ગયા દરેકના ચેકમાંથી ફંડ ભેગું થયું બિલ્ડિંગના ભાડાનું લીઝ અગિયાર મહિનાનું કરી દેવામાં આવ્યું અને બધા છોકરાઓને ભેગા કરવામાં આવ્યા ને પહેલાં તો બધા બધા એવા જ હતા હરખા ભણવા ભણવામાં કોઈને રસો થઈ રસ નહોતો એટલે તો આવ્યા તા બીજા કોઈ એડમિશન નહોતું મળતું બધાએ નક્કી કર્યું પાર્ટી જ કરવી છે બીજું કંઈ કરવું જ નથી આપણે હવે માંડ છુટકારો મળ્યો એટલે ખાવા પીવાનું નાચવા ગાવાનું ધબધબાટી બોલાવી દીધી હવે તમને પાણીપુરી બહુ ભાવતી હોય તો તમે એક દી ખાઈ શકો સવારે તમે નાસ્તામાં પાણી બ્રેકફાસ્ટમાં પાણીપુરી ખાવ બપોરે લંચમાં પાણીપુરી ખાઓ ડિનરમાં પાણીપુરી ખાઓ સવારે પાછી બ્રેકફાસ્ટમાં પાણીપુરી ખાઓ ત્રણ દી તમારે આંતરડા જવાબ દેવા માંડ્યો તમે થાકો નહીં તો તમને કેરી બહુ ભાવતી હોય તો કંઈ સવાર બપોર સાંજ રાત કેરી જ ખાધા રાખો ને બીજું કંઈ ખાવા જ નહીં તો અબખું પડી જાય એટલે બહુ પાર્ટી કરી બહુ પાર્ટી કરી નાચ ગાઈને નાચગાઈ બોલાવી દીધી આખી જિંદગીનું એટલા નાચ મજા કરી પછી થાકી ગયા બધા હવે હવે શું કરવાનું આ તો અઠવાડિયું પૂરું થઈ ગયું હજી છ મહિના કાઢવાના છે પેલું સતત પૂરું કરવું પડે ને એટલે બધા છોકરાઓએ કીધું કે કાંઈક કરો એટલે ઓલો તો જે સૌથી પેલો છોકરો એ વાઇસ ચાન્સેલર થઈ ગયો યુનિવર્સિટીનો હવે શું કરવાનું તો એ કે આપણી પાસે કંઈ કોર્સ જેવું તો છે નહીં એટલે દરેકને બોલાવીને ક્યાંક તમારે શું કરવું છે પૈસા તો તમારા જ છે ને જમાય એ કોર્સમાંથી તમે કયો બાય સાહેબ બોલાવી દઈએ એટલે કોકે કીધું કે મારે ફોટોગ્રાફી શીખવી છે એને ફોટોગ્રાફીના કોર્સ કરાવી દીધો કેમેરા લઈ દીધો કોક કે મારે લાકડામાંથી કોતરકામ કરતા શીખવું છે એને એના કોર્સ માટે મોકલી દીધો છોકરો ભણવા મીને કામ ચાલુ થઈ ગયું સ્કિલ ડેવલપમેન્ટ આમ ભણી ન શક્યા સ્કિલ ડેવલપમેન્ટ મેં તો નજર અમે જોયું છે કે મેડિકલમાં જનારા બિચારા આઠ વર્ષે ડોક્ટરથી પોતાની હોસ્પિટલ લોન લઈને કરતા હોય ત્યાં લગી બરફના ગોળાની રેકડીવાળા એ ત્રણ માળનું મકાન બનાવી લીધું હોય ક્યારેક તો ડોક્ટર સાહેબ એ ગોલાન કારણે કમાતા હોય આમાં જેને સમજાણું એને સમજાણું હવે ડિગ્રી આપવાની વાત આવી દીકરીનું વિતરણ કરવાની અને ત્યાં ભાઈ મું અમુક મા બાપોને ખબર પડી કે આ તો આપણા છોકરાઓ સેટ છે બધું ભણે છે જે આમ નહોતા આવડતું આમ નહોતી મજા આવતી હવે શીખી ગયા છે કારણ કે મનગમતું શીખવાનું આવ્યું મનગમતું કામ કરવાનું આવ્યું કારનું રિપેરિંગ એ શીખી ગયા છે વાયરનો ફ્યુઝ કેમ જોડવો એ શીખી ગયા છે ઘડતર થઈ ગયું છે જીવતરમાં કામ લાગે એવા થતા ગયા છે કોઈક માઉન્ટેનિયરિંગના કેમ્પ કરે છે કોઈક પોતાની રીતે બ્રિથિંગ એક્સરસાઇઝ એટલે પ્રાણાયામ કરે છે બધાએ પોતપોતાનો સરસ માર્ગ પસંદ કરી લીધો છે ભલે એજ્યુકેશન નથી એટલે અમુક વાલીઓને ખબર પડીને એણે કોર્ટમાં કેસ કર્યો કાં તો ફ્રોડ છે અને યુએસની કોર્ટમાં એ કેસ ચાલ્યો અને જજની સામે પહેલાં છોકરાએ કીધું કે સાહેબ હું મારો ગુનો સ્વીકારું છું મેં ખોટું જ કર્યું છું હું નથી કહેતો કે મેં સાચું કર્યું છે પણ અમે આ જેટલા બસો ત્રણસો જણા તમે જુઓ છો ને અમને કોઈ હાચવતું નહોતું અમને ઘરમાં કોઈ હાચવવા તૈયાર નહોતું પૈસા દઈને અમારાથી છુટકારો જોતો હતો અમારા મા બાપને કાં ક્યાંય હચવાય તો સારું તો મેં કર્યું ખોટું પણ આ કરતાં કરતાં મને ખબર પડી કે જે વિષય ભણતો હતો ત્યારે મને મજા નહોતી આવતી ને એ સામા માણસને શીખવાડવાનો છે ને ત્યારે હું રાતના વાંચવા બેઠો ને તો મને સમજાઈ ગયો ત્યારે ખબર નહોતી પડતી જે હિસાબમાં એ એકાઉન્ટન્સી આમાં બધાના પૈસા ભેગા કર્યા તો એકાઉન્ટ આવડી ગયા પેપર દેવા બેઠો તો નહોતું આવડતું માથે પડ્યું તો આવડી ગયું તો મેં ખોટું કર્યું છે એ વાત સાચી પણ તમે મને સજા આપો મારે જેલમાં જવું પડે કારણ કે ફ્રોડનો ગુનો થાય પૈસા તો લીધા છે બધા પણ હું જાહેરમાં કબૂલાત કરું છું પણ તમે કોક વાર વિચારજો કે તમે એવું કેમ શિક્ષણ નથી આપતા જેમાં માણસને આવી રીતે અંદરથી રસ પડે એને એને મજા પડે એવું કંઈક શીખવાનું આવે એને આનંદ થાય એવું આવે એ ઘરમાં જઈને ટટ્ટાર ગરદનથી કહી શકે મને કંઈક આવડે છે જજે સજા કરવાને બદલે એને માફ કરી દીધો કે ભાઈ જ્યારે યુનિવર્સિટીની માન્યતા ન મળે કાયદામાં એવો કોઈ હક નથી કે આવી યુનિવર્સિટીની માન્યતા મળે પણ એક એનજીઓ તરીકેનું રજીસ્ટ્રેશન તું કરાવી અને આ પ્રકારના ટ્રેનિંગ કેમ્પ ચાલુ રાખ તો તારે કારણે ઘણા લોકોને જીવનનો આ એક વર્ષમાં નહીં આવતા વર્ષે બીજા લોકો આવશે અને ફાયદો થશે આવા તારે ટ્રેનિંગ કેમ્પ બનાવવાના એમ કરીને છૂટ આપી છેલ્લું દૃશ્ય જે મૂવીમાં છે એ બહુ એટલું બધું હૃદયસ્પર્શી છે કે જજ વૃદ્ધ છે પોતાની ચામડાની બેગ લઈ અને કોર્ટ પૂરી થાય એટલે લોબીમાંથી એકલા એકલા ચાલતા ચાલતા જતા હોય છે ત્યારે પેલો છોકરો દોડીને પાસે જાય છે કે સર મારા મમ્મી પપ્પા મને માફ કરવા તૈયાર નહોતા ત્યારે તમે મને માફ કરી દીધો એનું કારણ શું કાયદાની રીતે તમારે મને જેલમાં નાખવાનું હોય તમે મને એમને જવા દીધો એનજીઓ બનાવવાનું કહીને એટલે જજ એને છોકરાના ખભે હાથ મૂકીને એમ કહે છે વન્સ ઇન એ વાઇલ આઈ વોઝ ઓલ્સો એ સ્ટુડન્ટ એક જમાનામાં હું વિદ્યાર્થી હતો તને જે અકળામણ થાય છે એ અમને થાતી તે એમાંથી રસ્તો કાઢો અમે કાઢો નહીં અમે સિસ્ટમમાં ગોઠવાઈ ગયા અહીં પહોંચી ગયા જત તરીકે પણ એક સમય એવો હતો કે અમે આ બધું મનમાં વિચારતા કે આવી સિસ્ટમ ન હોય ને આમ હોય તો આમ ન હોય ને આમ હોય તો આવું ભણાવે તો આવી ડેવલપ કરે તો સંસ્થા અને એટલે પિક્ચરનું નામ છે એક્સેપ્ટેડ સાહેબ ભણતરથી જીવતર સુધી આમ પહોંચાય સ્વીકાર કરશો ને તો પહોંચશો હું મોરારી બાપુ પાસેથી ઘણું શીખો ને એમાંથી એક વસ્તુ જે શીખો ને કે બાપુ કાયમ કહેતા હોય છે કે હું સુધારક પછી શું સ્વીકારક પહેલા છું હું કોઈ સુધારવા નીકળો જ નથી હું તો જે આવે નો સ્વીકાર કરવા માટે બેઠો છું આ જે વાત છે આ સ્વીકાર આપણે બધાએ બાલુબાનો જો સ્વીકાર કરશું ને તો એ આપણો આ એક સંસ્થાનું ભવિષ્ય નથી બનવાનું તમારા ને મારા પોતાના ઘરનું નગરનું સમાજનું ભવિષ્ય બનવાનું છે હોસ્પિટલમાં આપણે કોરોના વખતે જોયું ને બ્લડ ખોટું ચડી જાય તો રિએક્શન આવે ખોટો ઓક્સિજનનું માપ આવી જાય રિએક્શન આવે હોસ્પિટલના રિએક્શન છે ને સાહેબ તમને બે કલાકમાં ખબર પડે કે બ્લડ ખોટું હતું ઓક્સિજન ખોટો હતો પણ સ્કૂલમાં ખોટા રિએક્શન આવે ને વીસ વર્ષે સમાજને ખબર પડે છે જે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને વોટ્સઅપથી આપણી સવાર પડે છે ને એના માલિક માર્ક ઝકરવર્ગ એની પહેલી દીકરી જન્મીને ત્યારે એના નામનું ચેરિટેબલ ટ્રસ્ટ બનાવ્યું છે એજ્યુકેશન ફાઉન્ડેશન ભવિષ્યમય પોતાની અત્યારે પાંચમા નંબર કે છઠ્ઠા નંબરનો અબજપતિ છે ઝકરબર્ગ દુનિયાનો ભવિષ્યમાં એણે પોતાની નાઇન્ટી પર્સન્ટ સંપત્તિની ચેરિટીનું પ્લાનિંગ કરેલું છે છોકરીઓ મોટી થાય ત્યારે અને એમાં પહેલી દીકરીને હજી દીકરી તો આવડી ખોળામાં રમવાની હતી ત્યારે એણે લેટર લખ્યો હતો આપણે ફેસબુકમાં બધું જોઈએ છીએ ફેસબુકને માલિકનો જ પ્રોફાઇલ ચેક નથી કરતા એને આઠ ભાષા આવડે છે એના કેટલા પુસ્તકો વાંચ્યા છે બધું લખેલું છે પણ આપણે પુસ્તકો બંધ કરીને ફેસબુક ચાલુ કરી દીધું બુક બંધ કરી ભારત દીકરી માટે લેખું ની બાલુબાના ચરણમાં હું સમર્પિત કરું છું એણે એની દીકરીને એમ લખ્યું છે કે બેટા તારી માં ડોક્ટર છે ને બાપ ટેકનોક્રેટ છે બાપ એન્જિનિયર માં ડોક્ટર અબજપતિ બાપને ત્યાં તું પેદા થઈ જાવ અમેરિકાના બેસ્ટમાં બેસ્ટ મહેલ જેવું મેન્શન છે એ તારા બાપે તારા માટે રાખ્યું છે તને બેસ્ટ એજ્યુકેશન તો અમે આપવાના જ છીએ સારામાં સારું ખાવાનું મળશે સારામાં સારું રમવાનું મળશે કપડાં પહેરવાના મળશે કાંઈ કમી જ નથી પણ તું જ્યારે મોટી થઈશ ત્યારે તું તારી કરિયર બનાવીશ ને બહાર જઈશ ત્યારે અમને ચિંતા તો થશે મા બાપ તરીકે જેમ અમારા મા બાપ અમારી કરતા એમ કે આ છોકરી પાછી સલામત તો છે ને રાત્રે બાર વાગે અમે ત્યારે ભલે તને ડિસ્ટર્બ નહીં કરીએ પણ અમને મનમાં તો થશે કે દીકરીનો ફોન આવી જાય તો સારું કે બરું બરાબર છે ને કે મૂંઝવાણી નથી ને કે ખોવાણી નથી ને એટલે અમે એવું વિચારીએ છીએ કે અમારી દીકરીને જ અમે રાજકુમારીની જેમ ઉછેરીએ એ મહત્વનું નથી સમાજમાં જેટલા દીકરા દીકરીઓ છે ને એને સારું શિક્ષણ મળે ને તો અમારી દીકરી ભવિષ્યમાં સલામતીથી પસાર થશે આ રોડ ઉપરથી સાહેબ શિક્ષણનો આ મુખ્યમાં મુખ્ય રોલ છે આપણે નાગરિકો સારા પેદા કરવાના છે આપણે આપણી પોતાની જાતના અરીસામે જોઈએ તો આપણે એમ કહી શકીએ કે ના બરાબર છે આ લેવલે આપણે પહોંચવાનું છે એ આપણે પેદા કરવાનું છે એટલે તમે મને ગ્રેસનો સમય આપ્યો ખરેખર તો વરસાદે ગ્રેસનો સમય આપ્યો એટલે મેં દસ મિનિટ વધારે ખેંચી લીધું પછી શિક્ષણ આપણને જીવદયા પણ શીખવાડે છે વક્તા હોય તો ખાસ એનું ધ્યાન રાખવાની જરૂર છે બરાબર લંચ અને મંચ બે એવી વસ્તુ છે ઘણે મફતનો મળે મૂકે જ નહીં એટલે અમને એ પણ શીખવાડવામાં આવ્યું છે ગુજરાતી ભાષાની તો એક સરસ મજાની પંક્તિ છે આ ભરી મહેફિલ સજાવીને બેઠા છે લાખો છતાં બહુ ઓછાને ખબર છે ઉઠવું કેવી રીતે ઊભા થવાની પૂરું કરવાની પણ એક કળા હોય સમાપનની પણ એક કળા હોય બરાબર આપણે કંઈક જમવા ગયા હોય પછી મોજ મન મોજમાં એટલું જમી લઈએ પછી બીજે દિવસે હવારમાં પારું હોસ્પિટલે જવું પડે બરાબર તો ક્યાં અટકવું એ પણ એક કળા છે ભલે જમવા આપણે એમને એમ ગયા છે એ મફત છે પણ પેટ તો આપણું જ છે મારા મમ્મી એવું કહેતા ખાવાનું મફત છે પેટ તો આપણું જ ને એ જોઈને ખાવાનું તો આ બોટલ જે છે એમાં હમા એટલું જ પાણી સમાય પછી એનાથી વધારે હું રેડવા જાઉં તો ઢોળાઈ જાય એના માટે આપણે સિઝન ટુ રાખશું એવું હોય છે તો હવે તો વેબ સિરીઝના જમાનામાં આવે છે ને સિઝન ટુ તો નૂતનબેનને હું જાહેરમાં કહું તમે સિઝન ટુ કરો તો હું તમારા સૈનિક તરીકે રેડી છું નવયુગ એજ્યુકેશન ફાઉન્ડેશનને મારી જરૂર પડે ત્યાં મને યાદ કરજો તમે હોકારો કરજો મેં તો ફેસબુકમાં પોસ્ટ મૂકી ત્યારે લખ્યું જ છે કે ભાઈ મારો વિષય ગમતો અને પોરબંદર જાઉં છું એ મહત્વનું નથી મહત્વનું તો એ છે કે આદર્શ બહુ સારો છે જે હેતુ માટે હું જાઉં છું હેતુ બહુ સારો છે મિત્રો આ સૌથી અગત્યની વાત આ છે હવે મારે છેલ્લી જે અપીલ જતા જતા કારણ કે છેલ્લો જોટગાર આવે બાકીનું તો બધું શિક્ષણ ઉપર બોલ્યો હવે મારે અહીં જે સંસ્થાઓ હાજર હોય જે દાતાઓ હાજર હોય અને અહીંયા હાજર ન હોય તો જે આમાં વિડીયોના માધ્યમથી સાંભળતા હોય કે સાંભળવાના હોય એને હાથ જોડીને અપીલ કરવાની છે મારા તરફથી મારે ઓછું કરવાનું હતું પ્રજ્ઞેશભાઈ સાક્ષી છે પૂછો બેન શું જવાબ આવ્યો મેં કીધું ભાઈ તમે સારું કામ કરવા માગો છો મારે આમાં કોઈ ચર્ચા કરવી નથી તમે નૂતનબેન આમાંથી નક્કી કરીને તમે મારા પુરસ્કારમાંથી તમારે ઘટાડી દેવું હોય ઘટાડી દેવાની છૂટ છે તમારે મેં તો ત્યાં લગી કીધું તું તમને બેન એવું લાગે ખાલી તારીખ જોવી પડે કે મારી પાસે કઈ ખાલી છે ખાલી તારીખ હોય ને તમે એમ કહો એમને આવી જાજો તો આવી જઈશ બેઠા બે જણા બેઠા જાય હાજર છે કે કે મેં કીધું ખાલી તારીખ જોવી પડે શનિ રવિના પ્રોગ્રામો લેવાઈ ગયા હોય મૂકીને હું ના આવી શકું પણ મારી ખાલી તારીખ હોય એટલું એટલું મારે ધ્યાન રાખવું પડે મારું ઘર ચલાવવા પૂરતું રાખવું પડે એવું કહું છું કારણ હું બીજો ધંધો કામ નથી કરતો લખવાનું બોલવા સિવાય એટલે ભાવ બંધ કરતો હોય તો પછી મારે તમારી પાસે મારા નામના તમારે એજ્યુકેશન ફાઉન્ડેશન ઊભા કરવા પડે કે આને ચેરિટી કર્યો એવું આપણે નથી કરવું આપણે હાથ લંબાવીને બદલે સમાનથી જે આવડે છે એનાથી જીવીએ છીએ પુસ્તકોથી જીવીએ છીએ એ પુસ્તકો કદાચ રાખ્યા હશે મને ખબર નથી રાખ્યા છે ને તો હું તો બે જ કમાણી કરું છું જે કરું છું એટલે હું કહું છું કે ભાઈ હું કંઈ તમારી પાસે કોઈ દિવસ એક પણ મિત્ર એમ નહીં કે જય વસાવડાનો ફોન આવ્યો કે ભાઈ બે લાખ રૂપિયાની જરૂર છે કાઢો ને મને આપો મારે દેવાના છે તો મારું સોમાન સાચવવા માટે મારા કામ તો મારે કરવા પડે ને એટલે મેં એમ કીધું કે ભાઈ મારો ખાલી દિવસ હોય હું તમે મને કહેશો હું આવી જઈશ કદાચ ભરેલો જે બુકિંગ થઈ ગયા હોય એ મારું ઉપાર્જન છે એ મૂકીને હું ના આવી શકું નિખનસ વાત કરું છું બહુ મારે કંઈ દેવતા થવાની એ વાત નથી કરવી એટલે મેં તમને વાસ્તવિક વાત કરી છે હકીકત છે મારે છેલ્લી અપીલ એ કરવાની છે મિત્રો કે આપણે જે સંસ્કૃતિમાં જે કાઠિયાવાડની માટીમાં પેદા થયા ને બધાએ એને આપવા વાળાને યાદ રાખ્યા છે લેવાવાળાને યાદ નથી રાખા એણે પૂજા એની કરી છે કે જેણે સમાજને કંઈક આપ્યું છે સમાજનું લઈ લીધું એની પૂજા નથી કરી આપણા દેવતાઓ હિન્દુ સંસ્કૃતિમાં કોણ છે તો વિચાર કરો કોણ છે આપણા દેવતાઓ જે રાજપાટ મૂકીને નીકળી ગયા એ આપણા દેવતાઓ છે જે વનવાસ કરી ગયા એ આપણા દેવતાઓ છે જે વિહાર કરી ગયા એ આપણા દેવતાઓ છે એ આપણા ભગવાનો છે જેણે મા બાપના ખોળા છોડી દીધા જેણે મથુરાનું સિંહાસન છોડી દીધું એ આપણા ભગવાનો છે આપણે છોડ્યું એની પૂજા કરી કે આ આનામાં કલેજું છે આ છોડી શકે છે હું એમને જ કહેતો તમે તમારું ઘર બાળીને તીરથ કરો પણ તમારી પાસે થોડુંક વધારે હોય તમારી પાસે થોડુંક એક્સ્ટ્રા હોય તો ઇસ્લામમાં એક સરસ મજાનો કોન્સેપ્ટ છે મને એ ગયું જકાત ટેન પર્સન્ટની જકાત કે ભાઈ તમારે સમાજ માટે દસ ટકા તમારી આવકનો ભાગ કાઢવાનો સો રૂપિયા હોય તો સોના દસ રૂપિયા અને લાખના હોય તો લાખના આપણે તો એક જમાનામાં ભગવાનનો ભાગ હતો જ ને તમને ખબર હોય તો મારા મમ્મી એવું કરતા કદાચ તમારા મમ્મી એવું કર્યું હશે કે રોટલી પેલી બને ગાયની રોટલી હોય શેરીમાં ગાય આવે એને ખવડાવી દેવાની હોય પેલી રોટલી આપણે નહીં ખાવાની તો ભગવાનનો ભાગ સમજીને પણ યથાશક્તિ યથામતી તમે આ સંસ્થાને ટેકો કરજો કારણ કે જો રાણીબા નથી રહ્યા રૂપાળીબા નથી રહ્યા નટવરસિંહજી નથી રહ્યા પણ બાલુબા રહ્યું ને સંસ્થા બની હશે તો સંસ્થા અમર રહેશે વ્યક્તિઓ જતી રહેશે સંસ્થા નહીં મરે ડિઝની જતા રહ્યા પણ ડિઝની નામ નથી મળ્યું સ્ટીવ જતો રહ્યો પણ એપલ નથી મળી ધીરુભાઈ રહ્યા પણ રિલાયન્સ નથી મળ્યું તો આપણે બાલુબાની આ બ્રાન્ડ બનાવવાની છે કે જેમાં તમારું મારું નાનું મોટું કોન્ટ્રીબ્યુશન હોય આપણે બધા ભેગા થઈને એક આપણી પોતાની સંસ્થા ડેવલપ કરીએ ક્યાં પાર કંઈ કંઈ જવાનું આપણે ક્યાં કંઈ સમંદર પાર જઈને ફંડ આપવાનું છે આપણા પોતાના માટે કરવાનું છે આપણા જ સમાજની દીકરીઓ માટે કરવાનું છે એ સુખી થશે તો એ મેં કીધું એ ભણેલીમાં સંસ્કારી દીકરાની દીકરીને ઉછેરશે કાલ ઉઠીને તમને વધારે સારા દસ નાગરિક મળશે સરક ઉપર ચાલતા એટલે હું હાથ જોડીને વિનંતી કરું છું પેલો એક નાનકડો કિસ્સો છે કે બે ભાઈ બહેન હતા સાવ ગરીબ અને ગામમાં છીપલા અને કોડીને શંખલા અને ઓલા બાકસના ખોખા અને જૂના જમાનામાં તો આવા જ રમકડા હતા ને લખોટીના પછી આ નામનું રમકડું આવ્યું એમાં બધા સાફ થઈ ગયા હવે તો લોકો ફૂટબોલ એ મોબાઈલમાં રમે છે ને ક્રિકેટ એ મોબાઈલમાં રમે છે એવું બધું ભેગું કરીને રમે અનાથ ભાઈ બેન કોઈ સાચવવા વાળું થતું નહીં ભીખ માગે થોડી ઘણી રમે એમાં પસાર થતા હતા અને નવી દુકાન ખોલી હતી નવી દુકાનમાં એક ઢીંગલી લટકાડેલી હતી ઢીંગલી જોઈને બેનને બહુ ગમી ગઈ ભાઈને હરક્ષક બેનને હું ઢીંગલી લી દઉં બે જણા અંદર ગયા અંદર ગયા અને પેલા સેલ્સમેનને લાગ્યું કે આવા મુફલીસ જેવા છોકરા ટાઈમ બગાડે આપણા બીજા કસ્ટમરનો એટલે એટલે કાઢી મૂકવાની પેતરણ કરી પણ એક બાપા બેઠા હતા દુકાનના માલિક જે થડા ઉપર એ જમાના જોયેલા માણસ હતા એણે છોકરોને બોલાવ્યા શું આવ્યા અંદર તો ખાલી ઢીંગલી લેવા તો પૈસા છે તમારી પાસે તો કે હા એમ કરીને છોકરા ખિસ્સા ખાલી કર્યા લખોટી કાઢી કોડી કાઢી બાકસના ખોખા કાઢા ઢાંકણાના કબીલા કાઢા બધો આમ ઢગલો કર્યો અમારો ખજાનો બહુ હાચવીને ભેગો રાખ્યો છે આ ખજાનો ક્યાંય જાતા નથી અમે આને આપ લઈને મૂકીને લડાક બાપા હસી પડ્યા ને એમણે જાણે પૈસા લેતા હોય ને એવી રીતે થોડીક લખોટી લીધી ને થોડીક પાછી આપીને થોડાક કબીલા લીધા ને થોડાક ખોખા લીધા ને થોડાક પાછા આપ્યા છૂટા આપતા હોય એમ અને ઝીંગલી આપી દીધી એટલે ઓલા સેલ્સમેને છોકરાઓ ઉપરી ગયા પછી એમ કીધું કે તમને સાહેબ વેપાર કરતા ન આવડો તમે અમને વેપાર કરવા માટે રેખા છે વેચી દો એટલે પેલા બાપાએ કીધું કે જો ભાઈ એની આંખમાં જે આંસુ આવ્યું ને હરખણા એમાં આપણી મૂડી તો વસૂલ થઈ ગઈ એની દુઆમાં આપણી બુડી વસૂલ થઈ ગઈ મેં વેપાર જ કર્યો છે હરખોદ સોદો કર્યો છે પૈસાથી જે ન ખરીદી શકાય ને એવો સંતોષ મેં એ લોકોના ચહેરા ઉપર આપ્યો એને મને સામું જે આપ્યું એના બદલામાં મેં જેને આપ્યું મને જે મળ્યું એ દુઆ મળી છે એની વાર્તા એ પૂરી નથી થતી અને આવું બનેલું છે જીવનમાં આવા લોકો મેં જોયેલા છે નજરે આ વાર્તાનું સ્વરૂપ છે કારણ કે ટૂંકમાં કહું છું ઓલુંમાં લંબાણ થાય હું કહેવા જાઉં તો આખી વિગત સાથે મેં આવી ઘટનાઓ બનતી નજર સામે જીવનમાં જોઈ છે અહીં જે જાહેર જીવનમાં સામતભાઈ બેઠા લાખાણી સાહેબ બેઠા હિતેશભાઈ રમેશભાઈ પ્રજ્ઞેશભાઈ બધા જાહેર જીવનના માણસો બેઠા છે આમાં કોઈ એવું નહીં નહીં જોયું હોય આવા કિસ્સા એણે જોયા હશે આ મારી સાથે બનેલા છે બીજાની તો ક્યાં વાત કરવી મારી સાથે બનેલા છે તો આવ્યા વર્ષો થઈ ગયા ને પછી ગામમાં સરસ મજાની ગાડી આવી ગામ તો આખું નવું બદલાઈ ગયું હતું ઓલી દુકાન તો બંધ થઈ ગઈ હતી અને ગાડીવાળા ભાઈએ પૂછપરછ કરી દુકાનની પૂછપરછ કરીને અંદર ગયા એણે એમ કીધું કે ભાઈ બાપા તો વૃદ્ધ થઈ ગયા હતા અને એકલા બેઠા હતા સ્વજનો વિદાય લઈ ગયા હતા એટલે પેલા છોકરાએ આવીને કીધું તમને તો યાદ નહીં હોય પણ એક જમાનામાં અમે આ સડક ઉપર ભીખ માગતા ત્યારે તમે અમને જે ખુશી આપી હતી ઢીંગલી આપીને મફત અમને ખબર નહોતી કે અમે મફત લઈ જઈએ છીએ પણ પછી ખબર પડી મોટા થયા એટલે કા તો મફત લઈ આવ્યા હતા આટલી મોંઘી વસ્તુ અમને તો એવા લોકો મળ્યા કે જેણે અમને ભણાવ્યા અમે બહાર નીકળ્યા ભાઈ બહેન બે ભા સુખી થઈ ગયા પૈસા કમાણા હું બિઝનેસ કરું છું મારી બેન ડોક્ટર થઈ ગઈ તો મેં નક્કી કર્યું હતું કે ગામનું ઋણ ઉતારવું આ ગામમાં એક જ માણસનું ઋણ છે મારી માથે બીજાએ તો ભીખજ આપી છે તમે ભેટ આપી હતી તો હું પૈસા લઈને આવ્યો છું તમારે કેટલા જોઈએ બોલો ભગવાનની દયાથી ખૂબ કમાણો છું તમારું જે કરવું હોય નવું મકાન કરવું હોય મકાન કર દઉં દુકાન કરવી હોય દુકાન કરી દઉં પેલા બાપાએ કીધું કે ભાઈ પૈસા જો જોતા હોત તો દીકરા ત્યારે જ લઈ લીધા હોત તો કે મારે હક બને છે કે હું તમના માટે આટલું કરું નહીંતર મારી માથે બહુ જ રહેશે એટલે પેલા વૃદ્ધ સજ્જને એના માથે હાથ મૂકીને કીધું ભાઈ તું આવ્યો ને જ બતાવે છે કે માણસ તો તું સાચો છો નિતર તો ઘણાઈને આપણે આપી દેતા હોય પણ બધા યાદ રાખીને પાછા આવતા નથી વીસ ની અનાડી પિક્ચર અત્યારે ભૂલી ગયો એમાં ઓલો સીન છે કે મોતીલાલની ક્લબમાં આપણે જ્યોતિપુંજના વિમોચન વાત થઈ હતી સાહેબનો કાર્યક્રમ હતો અને પછી ઓલા ક્લબમાં બધા નાચતા હોય છે જલસો કરતા હોય છે રાજ કપૂર તો મુફલીસ હોય છે અને એન્ટ્રી જો શેઠ ને વાકેટ પડી ગયું એના માટે આપ્યું હોય છે ચારાના દેવા માટે અંદર જાય છે ને ઓલો જમવા બેસ એની કે લોકો કોને તો કે એ લોકો હોય જીન કો તુરી તરફ કિસી ચવનની મિલી લેકિન વાપિસ નહીં તો એવી પરિસ્થિતિમાં ઓલા બાપાએ કીધું કે તને તો ભાઈ અમને તો એવાય મળે છે જે પાછું ન માંગે યાદે ન કરે ઓલા કે તું મારે શું કરવું તો કે એક કામ કર જે દિવસે તારી પાસે ન હતું ને તેથી મારી પાસે હતું એ મેં તને આપ્યું હતું હવે તારી પાસે ભગવાનની દયાથી કંઈક હોય ને તો જે તને નથી મળ્યું જે તમને ભાઈ બહેનને બચપણમાં નથી મળ્યું એ શિક્ષણ બીજાને પૈસામાંથી અપાવજો અમારે નથી જોતું તમે બીજાને અપાવજો આવા કિસ્સા અમે નજર સામે થતા જોયા છે પાછા ફરતા પૈસા પણ જોયા છે અને આવી રીતે સારી જગ્યાએ ઉપયોગમાં થતા પૈસા જોયા છે સાહેબ ધનની ત્રણ જ ગતિ છે લક્ષ્મી તો આપણે વિષ્ણુના અર્ધાંગીની બનાવીને બાજુમાં બેસાડ્યા સંસારમાં જનરેટર બ્રહ્મા ડિસ્ટ્રોયર શિવ ઓપરેટર વિષ્ણુ એના પત્ની લક્ષ્મી કારણ કે એના વગર સંસાર ચાલે નહીં એટલે દિવાળી લક્ષ્મી પૂજનનો સૌથી મોટો તહેવાર તો આપણા વેદમાં કહેવાનું છે દાન ભોગ અને નાશ ત્રણ જ ગતિ છે કા તમે વાપરી લો જો વાપરશો જૂન વાળા સાયરસ મિસ્ત્રી બે જતા રહ્યા બિંડા ઘણા પાછળ મૂકતા ગયા છે બીજા માટે પોતે નથી ગયા કા તમે વાપરી નહીં જો પછી વધી પડે તો દાન આપી દો નહીતર નાશ તો થઈ જ જવાનો છે કોક ની કોક બીજા ખાઈ જવાના છે એટલે હું હાથ જોડીને વિનંતી કરું છું જે મૂળ કામ માટે આવ્યો હતો એ કરીને હું વિદાય લઉં છું તમારી વચ્ચે કે જો તમને આ વાત યોગ્ય લાગી હોય જો તમને આ યાત્રા યોગ્ય લાગી હોય જો મેં શિક્ષણ માટે જે હું બોલ્યો એ તમને યોગ્ય લાગ્યું હોય તો જ્ઞાન વિચાર વ્યાખ્યાન કર્યું સવા દોઢ કલાક ઠીક છે મેં કીધું પુસ્તકો તમે લેશો બીજા પચાસ પ્રકરણ એમાં વાંચવા મળશે એનો તો અંત જ નથી યુટ્યુબમાં જઈને પ્લેનેટ જેવી જોશો એમાં અમારા કેટલાય લેક્ચર પડ્યા છે એનો અંત નથી પણ બાલુબા પાછી નવેસરથી ઊભી નહીં થાય એ ઊભી કરવા માટે તમારાથી થાય એટલો સંકલ્પ કરો એટલી હાથ જોડીને વિનંતી કરું છું ધન્યવાદ